દાડા કોઈ દીકરી ભરણી અંદર પાણીનો ગ્લાસ પણ ના લાવ્યો ન હોય. મા બાપ એમ વિચારતા હોય કે દીકરી ત્યાં જઈને તો કામ કરશે, ઘરમાં તો કઈ કરાવું જ નથી. આમ ઉછરેલી દીકરીને પરઘરે મૂકવામાં આવી ત્યારે એને કહેવામાં આવે છે, આપણા ઘરે હતું ત્યાં સુધી જુદી વસ્તુ હતી, હવે તું બીજાના ઘરે જઈશ, એ ઘરની અંદરની જે વ્યવસ્થા છે એ બધી વ્યવસ્થાને તારે નભાવવી પડશે, તારે અવાજ નહીં થાય. અને દીકરી સહન કરે છે. શાસ્ત્રકાર ભગવંતે જે નોંધ આપી છે એક જગ્યા પર વૈરાગ્યની વાત લખતા લખ્યું છે કે છોકરીનો અવતારની અંદર શું છે, તો શાસ્ત્રકાર લખે છે દીકરીને પિતાનું દુઃખ મળે છે, પછી પતિનું દુઃખ મળે છે, અને પછી પુત્રનું દુઃખ મળે છે. સ્ત્રી ક્યારેય સ્વતંત્ર બની ન શકે. આવું પ્રાકૃતની અંદર એક ગ્રંથની અંદર એક ગાથામાં ભણવામાં આવ્યું, વર્ષો જૂનો ગ્રંથ છે, પણ એક શાસ્ત્રકારે આવું ચિંતન કર્યું છે. ત્યારે વિચાર આવે સહન કરવાની જો સૌમ્ય મૂર્તિ કોઈ પણ હોય તો કોણ? સ્ત્રી. સહન કરવાની સૌમ્ય મૂર્તિ સ્ત્રી છે. બધું સહન કરે છે અને બુઢા પર પ્રસન્નતા રાખે છે. સાહસ આપણે ખેડી શકીએ છીએ, સત્વ વ્યક્તિ રાખી શકે છે, પણ સહન કરવાનું કામ જો કોઈ પણ કરતી હોય તે માત્ર સ્ત્રી કરે છે. સ્ત્રીને શાસ્ત્રકારે બે ઉપમાથી સરખાવી છે, પૂર્વી સમથી હોય જા, લાખો વ્યક્તિઓ ઉભા થઈ ગયા, બધાને પૃથ્વી સહન કરે છે. પૃથ્વી કોને સહન નથી કરતી તો લખ્યું છે, યાચમાન જન માનસ વૃત્તે પૂર્ણાય બતક કિનન જન્મ યસ્ય તેન પૃથ્વી અતિ ભારવતીયમ ન સમુદ્રય ન ગિરય ન પર્વતય. સમજણ પડી ગઈ? સંસ્કૃત મેં બોલા, અંગ્રેજીમાં કહીએ તો તમને બધું ખબર પડે છે, વોટ ઇઝ ધીસ, સાંભળે ને બેસ્ટ બધું સમજણ પડી જાય તમને. અને સત્વ અને તાત્વની વાત ના નહીં મૂકું તો તમને આમ તાજા હું બોલ્યા. માંગતા એવા માનસની મનની વૃત્તિને પુરવણે માટે જેનો જન્મ થયો નથી, એવા માણસો નો ભાર લાગે છે. એને દરિયાના ભાર નથી લાગતા, એને પર્વત ના ભાર નથી લાગતા, એને કોઈ ગીરી વૃક્ષ વનસ્પતિ કોઈ ના ભાર નથી લાગતા, આ માણસ ના ભાર લાગે છે કે જે માણસ દાન આપી શકતો નથી. તેના પૃથ્વી અતિ ભારવતીય, તેનાથી આ પૃથ્વી ભારવાળી થાય છે. 23 તીર્થંકરના જીવન ચરિત્રમાં જવાનું છે, છેલ્લેથી ચાલુ થશે. મહાવીર સ્વામી દેવે પાસના પરમાત્મા ક્ષત્રિય કુંડ ની અંદર પ્રભુ મહાવીરને જોયા, કાશી દેશ વારાણસી નગરી બનારસમાં પ્રભુ પાર્શ્વનાથને જોઈએ. પૂર્વના જન્મની અંદર દેવલોકમાંથી પરમાત્મા સહન કર્યું છે, કલ્યાણકની ઉજવણી કરી છે, પુણ્ય પ્રચંડ ઉત્પન્ન થયું છે, અને દેવલોકમાંથી પ્રભુ જુએ છે કે કઈ માતાની કુક્ષીએ મારો જન્મ થવાનો છે. અને દેખાય છે અશ્વસેન વામા માતા. વામા માતા જિનાલયમાં પૂજા કરવા જતા હતા અને પ્રભુ પાર્શ્વના દેવલોકમાંથી નીચે ઉતર્યા. કોઈ બિલ્ડિંગની દિવાલની પાછળ બાળકનું રૂપ ધારણ કરીને માતાનું રૂપ નિહાળે છે. વાહ પ્રભુ પાર્શ્વના, તમને જન્મ લેતા પેલા માતાનું રૂપ જોવાના દીદાર નીકળા? મારી માં કેવી લાગે જોવા એવા પ્રભુ પાર્શ્વનાથ બોલું છું. અવધિ જ્ઞાન નો ઉપયોગ બી પ્રભુ આના માટે કર્યો કે કઈ માતાની કુખે મારો જન્મ થશે એ માતાને પણ હું વંદન કરું, એ માતાનું રૂપ નિહાળું. પછી જોઈ વિચારે રૂપમાં તો બહુ સરસ છે, પણ હાથની અંદર જુએ છે એક ફળ એક ફૂલ. મારા મારે જે એક માતાની કુખે જન્મ લેવાનો છે એ માતા પ્રભુની ભક્તિ કરવા જાય, અને એક ફ્રૂટને એક ફૂલમાં ભાવ શું આવશે? મારી માતાના ભાવને હું વૃદ્ધિ કરું કે જેની કુખે મારે જન્મ લેવાનો છે. તરત ને તરત દેવમાંથી દોડ્યા, જંગલમાંથી 5-15 સારા ફૂલ ફ્રૂટ લઈને આવ્યા અને સામે ધરીને આપવા જાય છે. આંટી આંટી પૂજા કરવા માટે જાઓ છો તો એક કામ કરો ને આ ફૂલ અને ફ્રૂટ લેતા જાઓ ને, ત્યાં જઈને ભૂખી હોજો ને. આખી ચંગેરી ભરી દીધી જે માતાની કુખે પ્રભુ જન્મ લેવાના છે
પ્રભુ એ માતાના ભાવની વિચારણા કરે છે, આ કઈ માતા છે જેના કુખે મારો જન્મ થશે. રોજ પોતે જાય તો માને ખબર પડી જાય, એટલે એમાં પ્રભુએ પ્લાન બનાવ્યો. રમતા રમતા છોકરાથી કોઈને કે જો ઓલા બેન જાય ને એને આપી આવો, એટલે માતાને રોજ આશ્ચર્ય લાગે કે આ કેવું સરસ છે, રોજ મને ફૂલ મળે, રોજ મને ફળ. પણ માતાએ વિચાર્યું નહીં કે આ કોણ મોકલે છે. બહુ બુદ્ધિ નહીં લગાડવાની ચમત્કારોની દુનિયામાં, ને તો પછી છે ને શ્રદ્ધા જ ન રહે. આ કેમ્પસમાં પ્રવેશ કરો ને એટલે બુદ્ધિને બહાર મૂકીને અંદર નિશ્ચિત બોલો એટલે બુદ્ધિ બહાર અને પ્રવેશ કરવાનો, શ્રદ્ધા નહીં નામ. વચ્ચે બુદ્ધિ જાળી આવે. બુદ્ધિની ત્રણ વીકનેસ છે, બુદ્ધિ જસ્ટિફાય બહુ કરી આવે. માય લોર્ડ હું પણ માય લોર્ડ કાયદા મૂક સાઈડ પર. બુદ્ધિ વિવરિંગ છે, બુદ્ધિ બહુ ડિસ્ટર્બ થયા કરે છે. ઘડીકમાં કહેશે શું કરું છું, જમી લે નથી જમવાનું, પાસ કરો ના ભાઈ કાલે સમજે નાચ્યું તો શું કરશું ઘરને, ના 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 જમી લે વાંધો નહીં, ના નથી જમવું મારે, શું જમવું છે. જમવામાં વિકલ્પ પરિશ્રમની અંદર વિચારે, મગ ખવાઈ ગયા, મગની દાળ ખવાઈ ગઈ, ભાખરી થઈ ગઈ, દાળ ઢોકળી થઈ ગઈ, 100 વાનગીનું મેનુ વોટ્સએપ પર મોકલાયું તમને લોકોને. જ્યાં અનહારી થવાના દિવસો છે એમાં લેખું પાણીપુરી બનાવી શકાય, ભેલપુરી બનાવી શકાય, સેવપુરી બનાવી શકાય. ગજબ માણસો નીકળે ત્યારે. જ્યાં 28 ની વાતો થતી હતી, 28 ની અંદર ખાવાની વાનગીની 100 રેસીપી 100 મેનુના કાર્ડ આખા મોકલાવ્યા વોટ્સએપ પર. આપણે ખુશ થઈ ગયા, એકબીજાને સેવ સેવ સેન્ડ કરીએ છીએ. આવ્યું છે તને મોકલાવ્યું, ગ્રુપમાં મોકલાવી ખાવાની વાનગીઓ મોકલી. અનહારીની વાતો કરો છો અને આહાર મોકલી દીધો. કોઈ 28 મોકલી ગ્રુપમાં મેસેજ લખો, આવતીકાલે બધાએ ઉપવાસ કરવાનો છે. સારી વાતોના મેસેજ પહોંચાડવાના છે, ખાવાના ગજબ છે. આહાર સંજ્ઞા તૂટે છે, શાસ્ત્રકારે 4 સંજ્ઞા તૂટવા માટે બહુ ડેન્જર બતાવ્યું છે. નંબર 1 આહાર સંજ્ઞા, નંબર 2 મૈથુન સંજ્ઞા, નંબર 3 ભય સંજ્ઞા, નંબર 4 પરિગ્રહ સંજ્ઞા. આહાર ભય મૈથુન અને પરિગ્રહ 4 પ્રકારની સંજ્ઞા બતાવી છે, અને ચારે સંજ્ઞા એટલી બધી ડેન્જર છે છૂટતી નથી. ભૂખ ન જોવે ટાળો વાત. ભૂખ લાગે ત્યારે ઠંડો ભાત મળે ને, એસીમાં ઠંડો થઈ ગયેલો તો ઉતરી જાય. નો માઇક્રોવેવ મૂકવાની તાકાત ન રહે, મૂકી દે ભાઈ માઇક્રોવેવ, ભૂખ લાગી જ ભાઈ ત્યારે. અવન ગયું ઘેર, આપણે કાંઈ ન જોઈતું. ભૂખ ન જોવે ટાળો ભાત. આહાર સંજ્ઞા વામા પીવાની વાનગીની અંદર મજા માણી છે આપણે અનાદિકાળ. તિર્યંચોના ભવની અંદર ખાખા કહ્યું, અને એ સંજ્ઞાઓ લઈને અહીંયા આગળ આવ્યા છે. ખાવાનું છૂટતું જ નથી. ખાખરા મને અહીંયા આગળ લોકો બતાવે, સાહેબ ખાખરા લેશો? અહીંયા ખાખરા મળતા જ નથી, ઇન્ડિયાથી મંગાવ્યા. ટોક્સ ખોલે, સાહેબ પાણીપુરીના ખાખરા, ઢોસાના ખાખરા, મસાલાવાળા ખાખરા, સાદા ખાખરા, તીખા ખાખરા, મીઠા ખાખરા, મોડા ખાખરા, આટલા તો ઇન્ડિયામાં જ ખાધા છે કે ઘરે બનાવેલા ખાખરા. ધન્ય છે ખાખરા ને ધન્ય છે કે આ સોના તોડવાના દિવસોમાં આ સોના ની વૃદ્ધિ થઈ જાય. ઇન્ડિયાજન રિપોર્ટ આપવાનો, બરાબર નો રિપોર્ટ આપવાનો છે. મને લોકો પૂછવાના છે ત્યાં જમવાનું શું હતું, એમ કહો છો? ઇન્ડિયન જ ખવડાયું, ખાખરા ખવડાય. કાંદરીમાં એક છે ખાખરા, તો શાંતિભાઈ ખાખરા વાળા, જેટલા ખાખરા સવારે ગોઠવે સાંજે બધા ઉપડી ગયા હોય. ખાખરામાં 50 વેરાયટી, કમાલ છે યાર. કેટલું ખાઈએ, કેટલી વાનગી નું ખાઈએ. એક જગ્યાએ જમવા ગયા હતા કે ટ્રાફિક જામ. ટ્રાફિક જામ શું છે? કાઈ નહીં ટ્રાફિક જામ એટલે. બુંદીમાં એક બે રસ ગુલાબ જાંબુ નાખી તો વાનગી બીજી થઈ ગઈ. રાજભોગ, બધું રાજભોગ મેળો બેઠો, રસગુલ્લાનો ભાઈ તો ખાલી કેસરી કલર નાખી દીધો કે રાજભોગ થઈ ગયો. આના કરતા હળદર વાળું દૂધ પીધું હોત ને તો એ ઘણું સારું થયું. ખાવા પીવાની અંદર તો નવી નવી વાનગીઓ ઉપાડી દીધી. શું ભગવાન અને શાસ્ત્રકાર ગમતે વાત કીધી છે. એક વાનગી આવે જેના નામ લેવા માટે પણ શાસ્ત્રકારે બહુ ચિંતા કીધી છે. હોટડોગ, ખાલી નામ, નામના સંસ્કરણ જો પડી ગયા તો દુર્ગતિ પાકી. સ્થાપનાના સંસ્કરણ કરતા બોલવાથી સંસ્કાર ખતરનાક પડે છે. શાસ્ત્રકાર ભગવંતોએ એ બોલવાની પણ ના પાડી.
સિમંદર દાદાની સંવેદના કરાવી શકાય, સિદ્ધાચરણની ભાવેદના કરાવી શકાય, બધી જ ભાવેદના કરાય, પણ મૃત્યુની અને નરકની નરકની ભાવેદના કરવાની શાસ્ત્રકારોએ ના પાડી દીધી છે. નરકની વેદનાઓ સમજવાની જ, સંવેદનાથી સમજવાની જ, ભણવાની જ, પણ એની ભાવેદનામાં કાપો મારો શબ્દ શાસ્ત્રકારે બોલવાની ના પાડી છે. કેમ? શબ્દ બોલવામાં પણ નિર્ધ્વંસ પરિણામ થતા હોય તે ભૂલી શકાતું નથી. ભય સંજ્ઞા કેટલો ડર લાગે છે. રાતના 2 વાગે ફોનની રણકી વાગે, શું થયો છે? રાતના 2 વાગે ફોન કરો એમ કેવો, ઇન્ડિયા સોરી ભૂલી ગયો કે તમે અમેરિકામાં આવ્યો, ઇન્ડિયાથી કરતો હું બગાડી તમારે. જો કેવી હાલત થઈ, ભય થઈ ગયો, પહેલો ભય જાગે. મૈથુન સંજ્ઞા મનુષ્યમાં સૌથી હાઈએસ્ટ હેરાન કરનારી સંજ્ઞા હોય તો મૈથુન સંજ્ઞા છે. અને એ સંજ્ઞામાં ડૂબી ગયા. પરિગ્રહ સંજ્ઞા નાનસારામાં લખ્યું છે, પરિગ્રહ ગ્રહ કોયમ વિડંબિત જગત્રય. મંગળ નડે તો 28 પછી સારું થઈ જાય, શનિ નડે તો 7.5 પછી કઈ ન કરે, કેતુ નડે તો 48 વર્ષ પછી એ પણ છોડી દે, રાહુ નડે તો 18 વર્ષ પછી એ પણ છોડી દે, ગુરુ નબળો થાય તો 1.5 વર્ષ પછી એ પણ છોડી દે. મહાપુરુષ મોહપાધ્યાયજી મહારાજ નાનસરમાં લખે છે, આ પરિગ્રહ નામનો કયો ગ્રહ આવી ગયો? જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી, આ પરિગ્રહ. રાજા તો બાપ અને દીકરાને કીધું, અંતિમ સમયે બાપાએ આખા નગરમાં એટલું હેરાન પરેશાન કરી દીધું, આખા માણસો બધા લોકો રાજાની નિંદા કરતા હતા. રાજા અંતિમ સમયમાં પડ્યો હતો ત્યારે દીકરો મળવા આવ્યો, ત્યારે દીકરાને કહે છે, બેટા એવું કંઈક કરજે કે આખું જગત મારું નામ લઈને મને કામ યાદ કરી મળે. ઠીક છે, રાજાનું મૃત્યુ થયું, દીકરો રાજાની ગાદી પર આવ્યો, લોકોએ આસકારો મેળવ્યો, રાજા તો કયો દીકરો આવ્યો, જેવો દીકરો આવ્યો નક્કી કરી નાખ્યું, આ નગરમાં એક પણ માણસ જન્મે એટલે 5,000 નો ફાઇન આપવાનો અને જે મરી જાય 10,000 પણ દંડ આપવાનો. બધા બુરાને ગાળા કાઢતો, તારો બાપ સારો હતો. જગતની અંદર આ મોહનીયની દુનિયામાં બહુ વિચિત્રતા છે. પરિગ્રહ નામનો ગ્રહ કેવો વળગ્યો છે, છૂટતો જ નથી, છોડવા જઈએ તો પણ છૂટી શકતો નથી, છોડવા માટેની મથામણ કરીએ તો પણ દૂર થતો નથી, એવો પરિગ્રહ વળગ્યો છે. અને પરિગ્રહ તૂટતો નથી તો થશે શું? માટે પરિગ્રહથી બચવાનું કીધું શાસ્ત્રકાર. પ્રભુ પાર્શ્વનાથ મહાત્મા સેવ્યો અને વામાની કુખે પ્રભુ અવતર્યા. નાની વય જન્મ થયો, પાર્શ્વ નામ રખ્યું. દરેક પ્રભુના નામની પાછળ રહસ્ય છે. રાશિ પરથી નામ નથી હોતા, સંકેતથી નામ હોય છે. આદિનાથ પરમાત્માની માતાને પહેલું સપનામાં બળદ દેખાયું એટલે નામ વૃષભ પાડ્યું. અજીતનાથ પ્રભુના પિતાજી લડાઈમાં જીતી ગયા અને કોઈનાથી હાર્યા નહીં માટે અજીતનાથ. સંભવનાથ દાદાથી બધું જ સંભવ થઈ ગયું માટે સંભવનાથ. અભિનંદન આવ્યા ત્યારે બધા રાજાને અભિનંદન મળ્યા, નામ પાડ્યું અભિનંદન. સુમતીનાથ પરમાત્માના નામની પાછળ ઇતિહાસ બતાવે છે. રાજસભામાં એક કેસ આવ્યો હતો, એક દીકરાની 2 માતાએ કેસ કરેલો, આ દીકરો મારો, આ દીકરો મારો. એક દીકરાની 2 માતા કેવી રીતે હોઈ શકે? એક રિયલ માતા હતી, બીજી શક્ય માતા હતી. ત્યારે રાણી બાજુમાં બેઠી હતી ને રાજા કન્ફ્યુઝ હતો ને રાણીએ કીધું, એક કામ કરો, દીકરાના 2 ટુકડા કરી નાખો, એક ટુકડો આમ આપો, એક ટુકડો આમ આપો. એટલે જે રિયલ માં હતી ને ભૂલી ગઈ, નહીં 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 મને નહીં, એને આપી. નક્કી થઈ ગયું આનો સાચો દીકરો છે, કારણ કે માં હોય એ દીકરાના કોઈ દિવસ ટુકડા કરવા દે નહીં. અને બસ એ પ્રમાણે સુમતી કે આમ રાણીને આવી મતી ક્યાંથી આવી? તો કે પ્રેગ્નેન્ટ છે, ભગવાન થકી આ મતી આવી, માટે નામ પડ્યું સુમતી. નામ કમળ જેવી પ્રભા કાંતિ લલાશ વળતી હતી, નામ પડ્યું પદ્મ પ્રભા સ્વામી. ગોળ મોટો મોઢું અડિયે તો લાલ થઈ જાય. સુપાર્શ્વનાથ પડખા, સુપાર્શ્વ એક પડખાની પાસે સુંદરતા હતી અને સાપ નીકળ્યો હતો માટે સુપાર્શ્વનાથ. ચંદ્ર જેવી ઉજ્જવળ વ્હાઇટનેસ કાંતિ, એકદમ વ્હાઇટ શરીર, ચંદ્ર પ્રભા સ્વામી. સુવિધિનાથ પ્રભુનો જન્મ થયો અને મુનિઓમાં સંયમ સુંદર પડાયું, નામ થયું સુવિધિનાથ. જગતમાં શીતલતા આવી ગઈ, ઉનાળા શાંત થયા, ઠંડક પ્રસરી શીતલનાથ. પિતા શ્રેયસ, દીકરો શ્રેયાંશ. પિતા વસુપૂજ્ય, દીકરો વાસુપૂજ્ય. વિમલ
કચરા દૂર થયા મનમાંથી, અનંત અનંત સુખની ઈચ્છાઓ થઈ, ધર્મની પ્રતિષ્ઠા થઈ, ધર્મનાથ આખા જગતમાં વિશ્વમાં શાંતિ શાંતિનાથ, શત્રુઓ શાંત થયા અરનાથ, મલ્લયુદ્ધ થયું મલ્લીનાથ, મુનિઓમાં સારામાં સારું સંયમનો ભાવ થયો મુનિ સુબ્રત સ્વામી, રાજાઓ નમ્યા નમીનાથ, દુશ્મન રાજાઓ મિત્ર બન્યા અરિષ્ટ નેમી, પડખેથી સાપ નીકળ્યો પાર્શ્વનાથ, ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થઈ વર્ધમાન સ્વામી. શું થયું તું તમારા જન્મ વખતે અને મારા જન્મ વખતે? 26મી જાન્યુઆરીએ ભૂકંપ આવ્યો, એક દીકરો અમદાવાદમાં જન્મ્યો એટલે માએ ના પડ્યું દીકરાનો ભૂકંપ. આજુઓ પ્રભુના નામ જુઓ ખાલી, એક એક નામના સંકેત કેવા. ફૈબા નામ નહીં, ફૈબા ભલે નામ પાડવા માટે આવે, માની જે ઈચ્છા હોય એ નામ પડે. માં કહી દે પહેલેથી ઘરમાં હોય ત્યારથી દીકરાનું નામ વર્ધમાન જ પાડવાનું છે. ફૈબાની સાથે એટલો પ્રેમ થઈ ગયો ફૈબા કે હા હા માં આપણે વર્ધમાન પાડશું, શાંતિ શાંતિ ચોક્કસ, ના ના તું બીજું નામ પાડતી જ નહીં. પ્રેમ વધે પરસ્પર અને માની જે ઈચ્છા હોય કોઈ રોકી શકે, પ્રભુનો પુણ્ય માં સાથે જોડાયો હોય કેવી પુણ્યાય હોય. પાર્શ્વનાથ પ્રભુ પ્રભાવતી સાથે લગ્ન ગ્રંથિથી બંધાયા, સોના રૂપા કે સોગઠે સાયા ખેલત વાજી. ઇન્દ્ર વિચારે છે કે ઇન્દ્રાણીને સમય આપી શકતો નથી અને ત્રણ લોકનો ધણી પ્રભુ સંસારની અંદર લગ્ન કર્યા પછી પત્ની સાથે સોખા પણ રમીને ઔચિત્ય પાલી શકે છે, અંદરથી અલિપ્ત રહે અને વ્યવહારમાં પત્નીને પણ સંબંધ આપી શકે, ટાઈમ આપી શકે, આટલું ઔચિત્ય પ્રભુ પાસે છે. શું એક એક ઘટના બતાવી છે. એક બેને મને ફરિયાદ કરી ભારતમાં, ફરિયાદ શું હતી, આખો દિવસ બસ દેરાસર ઉપાસનામાં જ લાવા હોય છે, કોઈ દિવસ અમને ટાઈમ જ નથી આપતા, નહીં તો એમને પંચ કલાકની પૂજા નોટ કરાવી દેજો એટલે ફાર સમજી જશે બધું. અને રિયલી મેં પંચની પૂજા અર્થ સાથે રાખી કે એના શ્રાવકને ખબર પડે એ પૂજામાં શ્રાવ પાર જતા રહ્યા વ્યવહાર કરવા માટે. સોના રૂપા કે સોપટે બી તો અર્થ કરશું તો સમજણ પડશે કે કેવો સરસ સમજ આપી છે. પરિવાર માટે સમય છે ને પાકો, તમે બોલતા નથી હું કઈ પૂછવાનું નથી. એક દીકરો પિતાજીની પાસે આવી, પપ્પા પપ્પા તમે એક કલાકમાં કેટલા રૂપિયા કમાવો એટલે બાપાએ કીધું એક કલાકની અંદર $1,000 કમાવું છું. પપ્પા $500 આપો ને, તારે શું કરવા છે, પ્લીઝ પપ્પા મને આપો ને, મારે કામ છે નથી આપવાનું, પ્લીઝ પપ્પા આપો ને $500 તો આપો કમસે કમ, શું ફરક પડે, તમે તો કલાકમાં $1,000 પાડી દો છો, મને $500 આપવામાં વાંધો શું છે, તને ના પાડીને એક વાત. છોકરાએ જીત કરી, બાપાએ લાફો ટોકી દીધો, છોકરો રડતો રડતો રૂમમાં જતો રહ્યો. પિતાજીને વિચાર્યો કે ભાઈ $500 તો માંગ્યા તો ખર્ચો શું કરવાનો દીકરો, અંદર રૂમમાં ગયા દીકરાને માલ કરી લે બેટા $500, સોરી આઈ એમ સોરી. બારની રૂમ આવીને પિતા બેસી ગયા, દીકરાએ ઓશીમાની અંદર રાખેલા $500 બહાર કાઢ્યા, ભેગા કરેલા $1,000 ભેગા કરી પપ્પાની પાસે, પપ્પા આ $1,000 મને એક કલાક કમાવો ને. સમજણ પડે છે, પૈસો મહત્વનો કે પરિવારનો પ્રેમ મહત્વનો? સારું તો બંને મહત્વના ના ભૂલી જાય. પરિવારનો પ્રેમ હશે ને તો પૈસો ઓછો હશે તો એક ટાઈમ શાક ખાઈને પણ આનંદ કરશું આપણે. પ્રભુના જીવનની અંદર સૌથી મોટો ગુણ જોવા માટે મળતો એ પાર્શ્વનાથ પ્રભુમાં તો આ મળે છે કે પ્રભુએ પોતાનો સમય પોતાના પરિવાર સાથે સ્પેન્ડ કર્યો છે. 30 વર્ષ ઘરમાં બસ્યા રહે, 100 વર્ષનું આયુષ્ય અને 30 વર્ષનો સમય તેને પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. એક જ મોટો અવસર કમઠ, ભગવાનને પાણીમાં જે નવાડી નાખ્યા છે, નાક જળ આવીને નાકે અડ્યા, આસન કંપ્યા નિર્ધાર. સંતારસના પ્રભુ રાત્રે ઉભા છે, પાણી વધતું ગયું, નાકે અડી ગયું, શ્વાસ રૂંધાયો અને સિંહાસનો દેવલોકમાં ઇન્દ્રના કંપાયમાં થયા. ધર્મેન્દ્ર દોડતા આવ્યો અને દોડીને આવીને ધર્મેન્દ્રએ આખું સિંહાસન બનાવીને પ્રભુને ઉચકી લીધા.
કમટ ને પકડ્યો, કમટ ને સમજાવ્યો, શું કરે છે? આ ત્રણ લોક ના નાથ ની આસાધના કરે છે. કમટે માફી માંગી. દસ બહુ ની ચાલતી વેર ની પરંપરા એક જ બહુ માં, એક જ વાક્યમાં, એક જ માફીમાં સંકિત પ્રાપ્તિનું કારણ બની ગઈ. કમટ તરી પ્રભુની પાસે રહેતા આવડ્યું, હકીકતમાં રહેતા નથી આવડ્યું. પ્રભુની પાસે રહી શક્યા, પ્રભુજી નજીક ન થઈ શક્યા. આ બધા આત્માઓ પ્રભુની પાસે રહીને પ્રભુને હેરાન કરવાનો બદલો વાળતા વાળતા પણ એક સેકન્ડમાં તરી ગયા. પ્રાગભાર સંવૃત નભાંસી રજાંસી રોસા દુઃખાપિત આની કમઠે ન સઠે ન યાની છાયાપિત સ્તવનનાથ હતા આતાસો ગ્રસ્તસ્તો મી ભીરયમેવ પરમ દુરાત્મા. શેની ગાથા બોલો? શેની ગાથા બોલો? કલ્યાણ મંદિર કેટલા નંબર ની ગાથા? 31 બરાબર. પ્રાગભાર સંવૃત નભાંસી રજાંસી રોસા દુઃખાપિત આની કમઠે ન સઠે ન યાની. એના શબ્દ બહુ હાર્ડ છે, એને કુખોમાં બહુ ફરક, બહુ મહેનત પડે. યદગર્જ દુર્જિત ગનવગમ તપ્રભીમં પ્રસ્યત બિન મુસલમાન ગૌરગારમ. ભુક્તા ભુક્તા ગમ નીકળી જાય. પણ એના અર્ધઘટનમાં જે ભગવાનની ભક્તિ ઉઠાવી છે, એટલું અદભુત પ્રભુને નવાજ્યા છે. સલભાઈ નો સ્મરણ આવડે કે નહીં? સામાયિક કરીને ગોખો. હવે નો સ્મરણ ભગવાનની સામે બોલો. ખરેખર કલ્યાણનો માર્ગ આપણે ચૂકી ગયા છે. સૂત્રો નથી આવડતા આપણને. આપણી ત્રણ પ્રકારની માન્યતા છે, પહેલા સૂત્ર, પછી અર્થ અને પછી વિવેચન. વિવેચનમાં મજા આવે, સૂત્રમાં સૂત્ર ગણવા જોઈએ. સૂત્ર એ મૂળ માર્ગ છે. ગણધર ભગવંતો એ સૂત્રો બનાવ્યા છે, મહાપુરુષો એ સૂત્રો બનાવ્યા છે, પછી અર્થ, પછી તદુપરી. સમજાય? બરાબર. પાર્શ્વનાથ પરમાત્મા દીક્ષા લઈને કેવળાની પ્રાપ્તિ કરે છે. અનેકોને તાર્યા. લોક પ્રકાશ ગ્રંથમાં એક પદાર્થ લેખો છે, ભગવાન પાર્શ્વનાથ પાસે દીક્ષા પામેલા પુષ્પચુલા વગેરે સાધ્વી છે. દીક્ષા તો અંગીકાર કરી, દીક્ષા અંગીકાર કર્યા પછી જેવું સંયમ જીવન પાડવું જોઈએ એવું સંયમ જીવન પાડ્યું નહીં. અને શાસ્ત્રકાર ભગવંતોએ કીધું છે કે તમે જેવું સંયમ પાડવું જોઈએ કે જેવી આરાધના કરવી જોઈએ એવી ના કરો તો તમારે આલોચના લેવી પડે. આલોચના લેવી એટલે તમારે માફી માંગવા માટે ગુરુ પાસે જવાનું અને કહેવાનું કે મારાથી ભૂલ થઈ છે અને પ્રાયશ્ચિત લેવું જોઈએ. એ બધા જ આત્માઓ સાધના કરતા કરતા સાધી ભગવાનના પર્યાયમાં આલોચના કર્યા વિના મૃત્યુ પામ્યા, કાળ જન્મ પામ્યા. એને કારણે વ્યંતર નિકાય દેવમાં બધા ઉત્પન્ન થયા. જે સંયમ નવ ગ્રહ વ્યક્તિ પર પાંચ ઋતુનું સુખ આપી શકે એ જ સંયમ જીવન એક આલોચના ન થવાને કારણે નીચે વ્યંતર નિકાયની ભૂમિકા આપનારું હોય. તમે વિકલ્પ ન કરી શકો, આપણાથી પ્રયાસિત થતો નથી. આપણે આલોચના લેવાની જ નહીં, આલોચના લેવી જ પડે, પ્રયાસિત કરવું જ પડે. આગામાં કેવી વાત છે ખબર? તમને ઊંડી વાત કરું. બધા શિષ્યો ગુરુને આપે આલોચના. ગુરુ કોની પાસે રહે? તો કે ગુરુ બીજા ગુરુઓની પાસે રહે. તો સૌથી મોટા ગુરુ કોની પાસે રહે? સૌથી મોટા ગુરુને પણ પ્રયાસિત લેવું પડે. તો ક્યાં? તો સૌથી મોટા ગુરુ એમના સમુદાયમાં નાના જે આચાર્ય હોય, ગીતાર્થ હોય, એની પાસે. અને એમની પાસે જો કદાચ કોઈ ગીતાર્થ સાધુ ન હોય, અન્ય ગીતાર્થ મહાત્માને લેટર લખે. શું વ્યવસ્થા છે શાસન! બારનું બંધ થાય, નાના આચાર્ય અંદર આવે, મોટા આચાર્ય નીચે બેસે, નાના આચાર્ય પાઠ પર બેસે. આમ મસ્ત ઝુકાવીને બેઠા હોય નાના આચાર્ય, ગુરુ નીચે, ઉપર ભગવાનની આજ્ઞા, જીવન ચાલી ન શકે અને આમ નતમસ્તક બેઠા હોય, આખું બંધ કરીને જોવા માટેની હિંમત ન કરતા હોય, ત્યારે મોટા ગુરુ પોતાનાથી જે સંયમમાં ભૂલ થતી હોય એ બધી પ્રકાશ કરે. બધી ભૂલ જાણ્યા પછી નાના શિષ્ય, એમના શિષ્ય હોય, ગીતાર્થ હોય, આચાર્ય હોય, મોટા ગુરુને આલોચનાને પ્રાયશ્ચિત આપે. આ પ્રભુનું શાસન છે. અને માની લો કે મોટામાં પોતાના શિષ્ય કોઈ ગુરુ નથી, તો લેટર લખવામાં આવે,
લેટર પણ કોડવર્ડમાં લખવામાં આવે. કલ્પસૂત્રની અંદર આઠમા વ્યાખ્યામાં ત્રીજું વ્યાખ્યાન છે એ બાબતની કેટલીક ચર્ચા વિચારણીય છે. જીવિચારમાં દસમી ગાથામાં કેટલીક વાત વિચારણીય બનેલી છે એ બાબતે મેં કેટલું ચિંતન કર્યું છે એ પ્રમાણે જરાક આપણે વિચાર કરશું. ખબર પડે તમને એમ કે છે કોળવાળ જીવિચારની દસમી ગાથા એટલે કંદા ઉપર કિસલે પણગા સેવા ભૂમિ ફોડાય અલ્લયતિ અગર ગુજ્જર વથુલા તે કપલંકા કોમળ ફલમ છે તમામ. કોમળ ફળ વાપરવામાં આવ્યું છે, સચિત આવી ગયું હતું, ઉપયોગ નથી રહ્યો, મેં ચિંતન કર્યું છે એટલે મેં એના પર પશ્ચાતાપ કર્યો છે, પરંતુ હું એમાં જો ક્લિયર થયો નથી મને દંડ આપજો. આપણે વાંચી લઈએ લેટર તો આપણને સમજાય કે જીવિચારની કોઈ ચર્ચા વિચાર ના કરવાની હશે, ચર્ચા ન હોય પ્રાયશ્ચિત લેતા હોય. શું પ્રભુએ સ્થાપેલો માર્ગ છે, નિશ્ચિત અને મહાનિશ્ચિત નામના બે આગમ ગ્રંથ બનાવ્યા છે. નિશ્ચિત આગમ નિશા, નિશા એટલે રાત્રિ, એ આગમ ગ્રંથ રાત્રે જ સ્વાધ્યાય કરવામાં આવે, દિવસે નહીં. આજની તારીખમાં પણ બધા સાધુ સુતા હોય, આખું જગત સુધું હોય ત્યારે વાંચના ચાલે. બીજા નહીં ભણનારા સાધુ જો જાગતા હોય તો વાંચના ન મળે. આવા આગમ છે આપણી પાસે, નિશ્ચિત અને મહાનિશ્ચિત. શું જૈન શાસન છે આમ ગૌરવ લો, કે આવું છે આપણા શાસનમાં. સમય જતા પ્રભુ પાર્શ્વનાથ નિર્વાણ પામ્યા, પરમાત્માનું નિર્વાણ થયું, જગતમાં અંધેરા થતા થતા આગળ ચાલી આવે છે નિમનાથ પર. યાદવકુળ જામનગર પાસે આવેલી દ્વારકા નગરી નિમનાથ પ્રભુનો જન્મ થયો. શરીરે બધાના વર્ણ શામિલ કરો છે, સારા બ્લેકિશ કલરના. દ્વારાપુરીનો નેમ રાજીઓ જન્મ થયો, પ્રભુ તીર્થંકર છે. સાથે એના નાના ભાઈ કઝિન ભાઈ કૃષ્ણ વાસુદેવ છે. વાસુદેવની આયુશાળામાં જઈને પાંચ જણને શંખ ભૂકી નાખ્યો ભગવાન. ભગવાનની કુમાર અવસ્થામાં તોફાન કરી લે ક્યારેક ક્યારેક, તોફાન ના તમે વિચાર્યું નાપી ભાષા. કૃષ્ણ દોડતો આવ્યો કે કોને કહ્યું આ, કારણ કે એ શંખ ભાઈ ફૂકી જ ન શકે, અને ભગવાને રમત પાત્રમાં પકડી ફૂકી નાખ્યો એટલે કૃષ્ણ અપસેટ થઈ ગયા. તે વખતના સમયમાં દેવવાણી થઈને કૃષ્ણને કહે છે, ચિંતા નહીં કર, તું જ વાસુદેવ છે, આ તો તીર્થંકરનો આત્મા છે, તીર્થંકરનું બળ સર્વોપરી હોય છે. આયુધશાળામાં બધી હરીફાઈમાં ભગવાન જીતે. એક સમય આવ્યો, લડાઈનો સમય આવ્યો, જરાસંઘ સાથે યુદ્ધ છેડાયું, ત્યારે નિમનાથ પ્રભુએ દીક્ષા નથી દીધી. છદ્મસ્થ અવસ્થામાં હતા એટલે કે સંસાર અવસ્થામાં હતા. કૃષ્ણના આગ્રહથી તેઓ લડાઈના મેદાનમાં આવે છે. પ્રભુ લડાઈ નથી કરતા, પ્રભુ છાવણીમાં બેઠા છે, શાંતિથી સ્વાધ્યાય કરતા. ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હોય કે દુનિયામાં કોઈ ચારે બાજુ યુદ્ધના વાતાવરણ થયા હોય તો તમે તો સમાચાર છોડીને સામે લઈને બેસવાના ને, ભય થાય ત્યારે તો ન્યૂઝ જોવાની જ મજા આવે આપણને. જયારે ભગવાનનો આત્મા ત્યારે બી લડાઈ બહાર ચાલે છે, ખાલી 100 ફૂટના અંતરમાં લડાઈ ચાલે છે, પ્રભુ છાવણીમાં મસ્ત સ્વાધ્યાયમાં મગ્ન છે. જરા સંગે જરા વિદ્યા ફેંકી, જરા વિદ્યાની તાકાત એવી હોય કે જેના પર જરાની વિદ્યા જાય એટલે આખું સૈન્ય ગરડું થઈ જાય, અર્ધ માણસ જેવા થઈ જાય, નબળા થઈ જાય, હથિયાર મૂકી દીધા, ડિસ્ટર્બ થઈ ગયું, હારવાની તૈયારી આવી ગઈ. અને કૃષ્ણ દોડે છે નિમનાથ પ્રભુની પાસે. ભાઈ શું કરો છો? તો કે કાઈ નહીં, બેઠો તું શાંતિથી, મને બચાવો. કેમ શું થયું? મારી સૈન્ય લડતી નથી, હું હારવામાં આવ્યો છું, ચાલો તમે મારી સૈન્યને ઉભી કરો. પ્રભુ લડાઈ ની મેદાન જગતના જીવ પ્રત્યેની કરુણા જેને હોય લડાઈ કરે, પ્રભુ રસ્તો બતાવે છે લડાઈ નહીં. સંસારની અંદર પ્રોબ્લેમ આવે ત્યારે માર્ગ પ્રભુએ બતાવ્યો, ક્યારે દોડતો ભક્ત આવ્યો ત્યારે. અને પ્રભુએ કીધું કે તું અઠમની તપસ્યા કર, પદ્માવતી પ્રસન્ન થશે ને તને પાર્શ્વનાથ ધામની મૂર્તિ આપશે, એ મૂર્તિ તું લા, એનું સ્નાત્ર જળ કર, એનું પાણી છંટકાવ કર, જરા વિદ્યા શાંત થઈ જશે. કૃષ્ણ કે અઠમ કરું, 3 દિવસ અહીંયા હારી જઈશ, માર્કેટની અંદર માલ ઉભો રહે પણ બજાર ડાઉન થયું છે, શુક્રવારની સાંજે સોમવારની સવાર પહેલા તો હાલત કેવી થઈ ગઈ હોય,
પડખા વેરો તો ઊંઘ ના આવે લો ડૂબો છે આપણો બોયફ્રેન્ડ ડોમાં અને કાલે માર્કેટ ડાઉન હવે એક માણામાં ચિંત ન જોડે એવી હાલત થઈ ગઈ હોય ભગવાન કે ચિંતા નહીં કરો ભગવાન એક સંત ફૂક્યો સંતની અંદર ધૂળની ડમરીઓ ઉડી અને યુદ્ધનો નિયમ છે કે વાતાવરણ જ્યારે બગડે વરસાદ પડે વાદળ પડે ધૂળની ડમરીઓ ઉડે ઉજાસ ઓછો થાય સૂર્યપ્રકાશ ડલ થાય વાદળ છલકાઈ જાય યુદ્ધ વિરામ થઈ જાય યુદ્ધના રૂલ્સ છે યુદ્ધ વિરામનો કોલ પડી ગયો ત્રણ દિવસ પ્રભુએ યુદ્ધ અટકાવી દીધું યુદ્ધ કર્યું નહીં ક્યાંય જઈએ તો ઝઘડા અટકે ઝઘડા થાય નહીં આ પ્રભુએ બતાવેલો માર્ગ છે આવું પ્રભુનું પુણ્ય છે આપણે એ પ્રભુના અનુયાયી છીએ સમાધાનની દોર પર ત્રણ દિવસની સાધના થઈ માં પદ્માવતી હાજર થયા અને પ્રભુ પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિમા કોને ભરાવી છે અષાઢી શ્રાવકી કયા ભગવાનના વખતમાં ભરાવી દામોદર ભગવાન વખતમાં ભગવાને શું પ્રશ્ન કરેલો એને મારું કલ્યાણ ક્યારે થશે મોક્ષ ક્યારે થશે મને તો કોઈ પૂછવા આવ્યું નથી આ દિવસ સુધી મારો મોક્ષ ક્યારે થશે અને મારો મોક્ષ કોનાથી થશે પ્રતિમાને ઘડી પ્રભુની ભક્તિ કરી ત્યાંથી દેવલોકમાં પેલો દેલોક બીજો ત્રીજો પાંચમો આઠમો નવમો દેલોક ગિરનાર પર્વત પૂજાઈ ત્યાંથી ભવનપતિમાં ત્યાંથી વ્યંતરમાં ત્યાંથી પદ્માવતી પોતાના ભવનમાં લઈ ગઈ એ પ્રતિમા આજે નીચે ધરતી તર પર આવી નિત્ય સમરુ સાહિબ નામ લેતા સૌ નથી આવડતું બીજાનો આશરો કાચો બોલાવતો હતો ને તમે તમને હું હાઈલાઈટ બોલો ખાલી પહેલી લીધી મને કે તમે બોલવા લાગશો મહાત્મા જ્યારે આ પરમાત્મા મળ્યા એનું સ્નાત્ર જળધ્યું સ્નાત્રનું પાણી છંટકાવ થયો જરા વિદ્યાનાસ્ત યુદ્ધ થયા જીત થઈ ગઈ ત્યારે નિમનાથ પ્રભુ કહે છે તમે જીત પછી શંખ ફૂક્યો અને પ્રભુ થકી થયું છે આખી નગરી અહીંયા વસાવ યુદ્ધની રણભૂમિ નગરીની રણ સુંદર ભૂમિ તૈયાર થઈ શંખલપુર ગામ વસ્યો નગર વૈણું ઘર વૈણા ગાર્ડન બન્યા ભગવાનનું બાવન જિનાલય જિનાલય નિર્માણ થયું અને પરમાત્મા પાર્શ્વનાથનો દિવ્ય દેદાન આ પૃથ્વી તર પર બે પ્રભુ પ્રાચીન ગિરનારના પ્રભુ 25 કોડા 20 કોડાપુરી સાગરભમ પ્રાચીન અને આ પાર્શ્વનાથ પ્રભુ 18 કોડાપુરી સાગરભમ પ્રાચીન પ્રતિમા આપણને મળી છે સમજાય બરાબર આગળ ચાલે સમય જતા નિમનાથ પ્રભુનો લગ્ન માટેની વાત આવી પ્રભુ તો બ્રહ્મચારી હતા લગ્ન માટે ના પાડે કરવું શું એટલે કૃષ્ણની આઠે આઠ જે રાણી હતી ને એને કેવા આવ્યું જાઓ નિમનાથને જરાક સમજાવો જલ ક્રીડાનો પ્રોગ્રામ ગોઠવ્યો ભગવાનને ધક્કો મારીને પાણીમાં નાખી દીધા અને બધી મહિના ટોણા મારવાના ચાલુ કર્યા આમ બહાર નીકળ્યા હોય ને તો આમ હાથમાં હાથ મિલાવી નીકળ્યા હોય તો બહુ સારું લાગે એકલા હું નીકળશો કે એક ટોણું બીજાએ કીધું સમાજમાં મોટા કામ કરવા હોય ને તો તમારી પત્ની બાજુમાં ઉભી રહી હોય ને તો એ કામ થઈ શકે એકલા એકલા કામ નહીં થાય બીજાએ બીજું ટોણું માર્યું ગૌરી આવી ત્રીજું ટોણું માર્યું અમે બધા તો પર નહીં ગયા છો તમે એકલા હવે કરશો શું સમાજમાં ક્યાંય બહારે નહીં નીકળી શકો ત્રીજે ટોણું માર્યું બધા એને ભડકાવી રહ્યા હતા નિમનાથ પ્રભુને જલ ક્રીડામાં આમ સારું લાગે ને તેમ સારું લાગે ને બોલું સારું લાગે ને પત્ની તો જોઈએ સાદી કે લડ્ડુ આગળ બોલો કે આવડતું નથી ભૂલી ગયા છો નિમનાથ પ્રભુ આ જગ્યા પર ભી અંતર ધ્યાનમાં લીન છે નિજાનંદ સ્વરૂપની મસ્તતામાં કરે છે સંસારની જગ્યાએ સાચો જ આર્ગ્યુમેન્ટ નહીં કરવાની એની જગ્યાએ સાચા મારા આત્મામાં સાચો છે આઠે છોકરીઓ આઠે કુમારીઓએ ડોલ કર્યો છે ભગવાન અવાજ ન આપ્યો ભગવાને નિષેધ ન કર્યો ન નિષિદ્ધમ અનુમતમ દેણે ડિક્લેર કરી નાખ્યું ભગવાન આ પડી ભગવાન આ પડી ભગવાન આ પડી બોલું છે ડિક્લેર થઈ ગયું માંગણાઓ શરૂ થઈ ગયા રાજી નથી
રૂપ રૂપની અંબાર છોકરી સાથે પ્રભુના નવ નવ ભવની પ્રીત બંધાણી. કેટલા ભવની પ્રીત હતી બંને વચ્ચે? નવ ભવની પ્રીત. નવ ભવ સુધી દેવદેવી મનુષ્યની અંદર પોતાની પત્ની એ જ છોકરી બનતી હતી. કેટલા ભવની પ્રીત છે ધર્મ પત્ની સાથે? લગ્ન કર્યા હતા ત્યારે સાત ભવની, ચાર વર્ષ પછાડ દે પછી પાંચ ભવની. જેમ જેમ સમય વધી ગયો ત્યારે એમ થાય કે હવે એક બહુ બહુ થઈ ગયો. ક્યાં પ્રભુના લગ્ન જીવન પણ કેટલા સુંદર હશે કે આખા જીવન મંગલમય થાય છે. રાજુ સાથે લગ્ન એની માએ નક્કી કરી નાખ્યું છે. આમ ફોટા મેળવતી આ મારા દીકરા સાથે નથી સારી લાગતી, આ આ સરસ લાગે છે, આ જ નક્કી કરવી છે. અહીંયા નેમના જ પ્રભુ બેઠા હોય અને માં આમ ફોટા મેળવતી હોય બેજાના, બેટા આ તને સરસ લાગશે, પ્રભુ શું જવાબ આપે કહો તો ખરો. નિજાનંદ આત્માવાળા પ્રભુની માતા જે કાર્ય કરે છે ને જોઈને પ્રભુ મૌન રહે છે. કેમ સમજાવું કે આ બધી સંસારની તુચ્છતામાં મારે પડવું નથી. માનો અતિ આગ્રહ. દીકરાના લગ્ન ફાઇનલ થઈ ગયા, પ્રભુ શોપિંગ કરવા નથી ગયા, પ્રભુએ જોધપુરી નથી સિવડાવી, પ્રભુએ મોજડી નથી જોઈ, પ્રભુએ દાગીના નથી કરાવ્યા, પ્રભુએ નખરા નથી કર્યા, પ્રભુ વાળ સેટ કરાવવા નથી ગયા, પ્રભુ દાઢી કરાવવા નથી ગયા. બોલો જો આગળ. હવે થોડુંક સારું છે કે ચાર પાંચ પ્રોગ્રામ રાખ્યા છે, સંગીત સંધ્યા માહોલ માં થાય, મહેંદી રસમ લોનાવાલામાં કરે, પછી ત્રીજું શું હોય છે રાતની જલ્દી ફોટા પડાવે. જો પ્રભુના લગ્ન છું એક તૈયારી પ્રભુ નથી કરતા, માં કરે છે, કરવા દે છે, માને નિષેધ પણ નથી કરતો, માનો હરખ છે, માની ખુશી છે. વરઘોડો નીચે તૈયાર થયો, ઢોલ વાગે, પ્રભુ તૈયાર જ નથી હજુ. માં બુમાબુ કરે, ચલ તૈયાર થયા, નીચે ઢોલ વાગ્યા, તો કે શેના ઢોલ છે? એમ પૂછે છે. તારા લગ્ન? ઓ એમ છે, ઓકે. આ કપડા પહેર, પહેરી દીધા પ્રભુ. વરઘોડો નાચે જ લોકો, વરઘોડામાં નાચતા નતા, સોની નોટ ઉડાડવાની મજા આવે ને, ઢોલ વગાડતા હોય ને પૈસા ફેંકવા. આજે તમે ઢોલ ને પૈસા ફેંકો, કાલે નરકમાં તમને દંડ વગાડવાના છું. કરી લો મજા. આ કર્મના લેખ જોયા નથી? હસતા તે બાંધ્યા કર્મ, નવી ઓળખ્યો જૈન ધર્મ, આ છેલ્લા રોતાના છૂટે પ્રાણી. હાજી ઓલો ઢોલ વગાડવામાં ધમ કાઢે અને તમે એને પૈસા ફેંકીને એમ બતાવો વગાડ વગાડ, અને નરક ની અંદર આપણા ઢોલ વાગવાના છે. એ નરક નો જીવ વગાડશે ને ચામટા મારશે, વગાડ. કોઈ જીવ પાસે આપણે એવી રીતે કામ કેવી રીતે રહી શકે? આપણો માર્ગ જ નથી આ. સીધું સીધું હોય આપણું, આ બધું હોય જ નહીં. પણ આજનો કામ દેખા દેખી નો, સમજણ વગર નો. જૈન લગ્ન વિધિ હતી અને મારી પાસે જીવીજા નો અભ્યાસ કરેલો યુવાન બેઠો હતો કે સાહેબ લગ્ન માં શું કરું? મેં પહેલી કન્ડિશન કરેલી હતી જીવ હિંસા ઓછી કરવાની, ડન. બીજી ફૂલની હિંસા ન થવી જોઈએ, જે વિધિમાં વાપરવા પડે એમાં આપણે નિષેધ ન કરીએ કે ભાઈ માતાજીને ચડાવવાનો હોય કે બીજે કોઈ જગ્યાએ ચડાવવાનું, ઠીક છે. તારો હાર પણ ફૂલવાળો ન હોવો જોઈએ. તારા માટે તું જીવની હિંસા શું કામ કરે છે? જરૂર છે મંકે સાહેબ, વિધિમાં જેવું મને કોઈ એટલું જ, બાકી કોઈ જગ્યા નહીં. આખા મંડપના ડેકોરેશનમાં ક્યાંય ને અગ્નિકાય ને અને ક્યાંય કશે બને વનસ્પતિકાનો શણગાર નથી કર્યો, કાપડના શણગાર કરી મૂકી દીધા. જે હોય તે હિંસા થતી હોય, સચિત ફૂલ લાગે એની હિંસા થાય. કોના કોના માટે હું જે વિચાર કર્યો કે મારા લગ્ન માટે હજારો જીવોને આમને આમ ખતમ થઈ જાય, ન જોઈએ. મા બાપ કહે છે કે બેટા કઈક તો કર, કેવું લાગશે? કોઈને કેવું લાગે એ મહત્વ નથી, મારા શાસ્ત્રકાર ભગવંતોને કેવું લાગે ને એ મહત્વનું છે. મા બાપ મારા ઘરે આવી ગયા, મને કે સાહેબ દીકરાને સમજાવો ને પ્લીઝ, આટલું બધું સ્ટ્રીક પાડીને આવ્યું છું. મેં કીધું હું સ્ટ્રીક જ રહીશ, એ સ્ટ્રીક જ પાડશે. તમારે લગ્ન કરાવવા છે,
મેં તો ન કરાવો તો તમે કોર્ટની અંદર મેરેજ કરાવી દો, ભગવાનનું શાસનમાં નિરાશ નહીં થાય. છેલ્લે એવી હાલત આવી ગઈ કેટરસ વાળા સાથે માથાકૂટ ચાલુ થઈ. કેટરસ વાળાઓ એના કર્મની અંદર આઠ દીક્ષા થઈ ગઈ હતી. કેટરસ વાળો હલી ગયો, આટલું સ્ટ્રીકનેસ પાડું મારા માટે અઘરું થઈ જશે. મુખવાસમાં સચિત વસ્તુ નથી વાપરી. મુખવાસમાં શિયાળાનો સમય હતો, ખજૂરના પરોઠા રાખેલા ગરમ ખવડાવ, એમાં નાની નવી વસ્તુ, રોટલો, ગવારનું શાક, અડદની દાળ, ભાત, આ મેનુ હતા. મારા ભગવાનની આજ્ઞા પ્રમાણે મને એક એક વસ્તુ જોઈએ. ઉકાળેલું પાણીનું માટલું રાખેલું, ઠંડુ પાણીની બોટલ નહીં, ઠંડુ પાણી, સાદું પાણી, માટલાનું પાણી, એ પણ ગાળીને પીવડાય. ત્યારે આપણને આનંદ આવે કે સમજાય ત્યારે કેટલું થાય. લગ્નનો વરઘોડો જો રાજુલના દરબાર સુધી પહોંચે એની પહેલા રસ્તામાં કોને પોકાર થયા? પશુના પોકાર થયા, હરણના પોકાર થયા. અને ભગવાન પશુની ભાષા જાણે છે. નિશાના રાખતા હતા પશુ પ્રભુ પર. તું પરનીશ કતલ અમારી, તું પરનીશ કતલ અમારી, તું પરનીશ કતલ અમારી. સારથીને પૂછે આ પશુ કેમ અવાજ કરે છે? સારથી નો લઈ જાય બોલો. સારથી કહી દીધું, રાત્રે રાજુલો રાણી પરણશે, સવારે ગારવના ભોજન રે. લગ્ન રાત્રે થાય, લગ્ન વિધિ રાતની હોય, જમણવાર રાતના ન હોય, લગ્ન રાતના હોય. સાંભળજો બરાબર શું કહું છું. રાત્રિના ફેરા ફરવાના, વિધિ રાતની છે, 12 થી 5 માં લગ્ન ચાલે. સવારના સમયે માંસનું ભોજન ભગવાનના ઘરે નથી આવતું, પણ ભગવાન જેને ત્યાં પરણવા જાય છે ત્યાં આગળ જે રિશ્તેદાર આવતા હોય એ બધા લોકો આવું વાપરતા હોય છે. પ્રવેશ સાથીને કહી દીધું રથ પાછો વાર, અહીંયા ઢોલ નગારા વાગે, અહીંયા પ્રભુ રથ પાછો. સ્તબ્ધતા થઈ ગઈ. રાજુનું જમણું અંગ ફરકે, જમણી આંખ ફરકે છે. રાજુ સખીને કે કઈક ખોટું થશે, કઈક ખોટું થશે. બોલી કે શાંતિ રાખ, આવા પ્રસંગમાં ખોટું ના બોલાય. જરૂર ખામાં જોવા માટે આવીને નેમ દેખાતો નથી, નેમ વણી ગયો. રાજુ ઢળી ગઈ, બેહોશ થઈ ગઈ. ઉપચાર કર્યા, પાણી નાખ્યા, છંટકાવ કર્યા. રાજુ જાગી, રડવા લાગી. ડાબી આંખે શ્રાવણ સરવરે, જમણી આંખે ભાદરવો ભરપૂર રે. ડાબી ને જમણી આંખોમાં આંસુ વહ્યા છે. સખીઓ બધી કેદી દીને છોડને કાઢ્યો હતો, હવે ગયો તો જવા દે, કાલે બીજો ગોરો મળશે. એક ગયો તો બીજા નથ પડવા મળશે, તને એટલા મળશે. તું તો ગોરી છે, તું તો યંગ છે, તને ઘણા મળશે. રાજુ જવાબ આપે છે, મન તે પરણ્યો એકને પરણાય બધાને નહીં, મારે મળતો ને એ જ્યાં ગયા ને ત્યાં હું જઈશ. સમજાયશ? અને નેમના પ્રભુ વર્ષી જ્ઞાન આપીને ગિરનાર પર દીક્ષા લઈ. રાજુ પણ પાછી પાછળ આવીને ભગવાન પાસે દીક્ષિત થઈ ગયા. રથ નેમીએ પણ દીક્ષા લીધી. ગરવા ગિરનારની યાત્રા જ્યારે પણ કરવા જાવ ત્યારે ત્રણ કલ્યાણક પ્રભુના ત્યાં થયા છે. દીક્ષા નાનમ નિસીયા જશ. દીક્ષા કલ્યાણક, કેવળનાથ કલ્યાણક, નિર્માણ કલ્યાણક. 4500 પગથિયા ચડવાના છે. બહુ ઈઝી. ભગવાન સાથે હું કોન્ટ્રાક્ટ લખી દઈશ. તમે બી કહો તો બુકિંગ નોંધાવો, હું બુકિંગ નોંધું જ. બધું જ સરસ, આખું ગિરનાર સરસ. અભિષેક શું કામ? અભિષેક બહુ સરસ રીતે કરે છે. રાજુલની ગુફા, નેમનાથ પરમાત્માનું નિર્વાણ જ્યાંથી હતું એ જગ્યા પર કોઈ પહોંચી શકતું નથી. જ્યાં ગિરનારનો ડુંગર છે ત્યાંથી હજુ 3000 પગથિયા ઉપર ચડવાના. સવારે 7 વાગે દરવાજો ખુલે, 7:30 બંધ થાય. આજે પણ એ નિર્માણની અગ્નિ ચાલે છે, જેને ચિતા કહેવાય છે. આજુબાજુમાં ઝોપડી છે, ઝોપડીમાં બાવાઓ છે, અને બાવાઓ એ નિર્માણની સાધના કરે છે. પ્રભુ આપના નિર્વાણ પછીની ચિતા પણ જગતને કલ્યાણ કરનાર બને છે. જે ચિતા દેવલોકમાં દેવોએ પ્રગટાવી આજે પણ એ ચિતા ઉભી ને ઉભી છે.
હજાર નદીનો સંગમ એ ગિરનાર પર થયો. આવા ગિરના જંગલોની અંદર પ્રભુએ આત્મસાધના કરી અને મોક્ષ મેળવી રાજુલને તારી મોક્ષ આપ્યો, રથ નેમીને તાર્યા, પ્રભુએ મોક્ષ આપ્યો. સમય વ્યતીત કરી તીર્થંકરનું આયુષ્ય કરતા તીર્થંકર બીજા તીર્થંકરનો ગેપ બહુ મોટો હોય છે. નેમનાથથી નમીનાથ પરમાત્માની વચ્ચેનો ગાળો તો 5 લાખ વર્ષ. પછી નમીનાથ પ્રભુ થયા. નમીનાથ પરમાત્માથી મુનિશ્વર સ્વામી ભગવાનનો વચ્ચેનો ગેપ હતો 6 લાખ વર્ષ. પછી મુનિશ્વર સ્વામી ભગવાન થયા. મુનિશ્વર સ્વામી ભગવાનના જીવન ચરિત્રમાંથી એક જ ઘટના ખાલી યાદ કરીએ. મુંબઈ મહારાષ્ટ્રના પંઢરપુર ગામમાં પ્રભુ મુનિશ્વર સ્વામી બિરાજીત હતા. અનેનો મિત્ર ગોડાના ભવની અંદર ભરૂચ નગરે બિરાજીત હતા. આવતીકાલે એનું મૃત્યુ છે ને મારો મિત્ર છે, એને તારવા માટે 20,000 મુનિ ભગવંત એને પ્રભુએ વિહાર કર્યો. એક રાતની અંદર 80 યોજા. શાસ્ત્રકાર ભગવંતે નોંધ લીધી છે, બિહારના એટલા કપરા ચડાવના 10,000 સાધુ કાળ પામી ગયા, છતાં પ્રભુ ગયા ઓલાને પ્રતિબોધ કરવા માટે. ઓલાને પ્રતિબોધ કર્યો. કેમ 10,000 સાધુને મૃત્યુ થવા દીધું? ભગવાન રોકીને ગયા હતો કે નહીં? પ્રભુએ માર્ગ બતાવ્યો છે કે ગુરુનું સમર્પણ હોવાને કારણે શિષ્ય ક્યારે પણ ગુરુ છોડી શકે નહીં, ચાહે મૃત્યુ થઈ જાય તો. ક્યારે પણ ગુરુને છોડી શકાતું નથી. 10,000 સાધુ કાળ ધર્મ પામી ગયા, પ્રભુએ કઈ કરી શકે? મને પ્રતિબોધ કર્યો, પ્રભુ આદિનાથ ક્યાંક આવા મિત્ર બી અમે થઈએ, તમે આટલું નક્કી કરો, જો હું પેલા મોક્ષમાં જઈશ તો હું તમને લેતો જઈશ. હવે બીજી બાજુ તમે પેલા મોક્ષમાં જાઓ તો મને લેતા જાય, બોલો હવે. એક કોન્ટ્રાક્ટ પેપર તો સાઈન કરો, હજારો પેપરમાં સિગ્નેચર કર્યા કરો, આમાં તો સહી કરો કમસે કમ. અને ઇન કેસ કદાચ ના લઈ ગયા કે કરશો નહીં, તમે શું કરવાના? મેં તમને પણ નહીં લઈ ગયા. જો ધર્મની સાચી સગાઈ હશે તો થશે, બાકી નહીં નહીં થાય. દેવર્તી ગણી સમાશ્રમણ, દેવલોકમાંથી જ્યારે મનુષ્ય લોકમાં જવાનો સમય થાય છે ત્યારે કાગળ લખીને જાય છે, મારા પછી આ જગ્યા પર જે દેવ આવે એ મને પ્રતિબોધ કરવા માટે આવે અને મને આ રીતે પ્રતિબોધ કરે. કાગળ મૂકીને ગયા. બ્રાહ્મણના કુળમાં જન્મ્યા હતા. અને આ એ પેલું બાણું ખોલ્યું તો ચીઠી નીકળી કે હું જેવો તો મને પ્રતિબોધ કરવા માટે આવજો. લોલા સીધા ઉપરથી નીચે 3 વખત લેન્ડ થયા એના ઘરમાં, પ્રતિબોધ કર્યો. હું બી તમને ચીઠી આપી જાઉં, બધાને વિઝિટિંગ કાર્ડ બનાવી લખું છું, તમે બધા મને તારવા માટે આવજો. બહુ અઘરું છે, પછીના ભાવમાં ક્યાં જઈશું ખબર નથી, ક્યાં શું થશે ખબર નથી. ક્યારેક વિચાર આવી જાય ને મૃત્યુ પછી કયા ભાવમાં જઈશું, ત્યારે એમ થઈ જાય કે ક્યાંક કોઈ ભાવમાં જતા રહ્યા તો આપણે શું કરતા હશું? એનિમલના ભાવમાં જતા રહ્યા, દુર્ગતિના ભાવમાં જતા રહ્યા, કોઈ બીજા ભાવમાં જતા રહ્યા કે જ્યાં ધર્મ જ નહીં મળે તો આપણી દશા શું થશે? તમે એવા જીવને પણ જોતા હશો કે જે લોકોને ધર્મ નથી મળ્યો બિચારા કેવું જીવન જીવે છે. તમે સમજી જાઓ, હું તમને એકદમ શોર્ટમાં સમજાવવા માંગુ છું. નેમનાથ પ્રભુથી આગળ વધતા મલ્લીનાથ પ્રભુ, એની વચ્ચેનું અંતર હતું 54 લાખ વર્ષ, 54 લાખ યર્સ. મલ્લીનાથ પરમાત્માથી અરનાથ પરમાત્મા વચ્ચેનું અંતર હતું 1,000 કરોડ વર્ષ. 1,000 કરોડ વર્ષ સાગરપમનો આરો છે, ગમે ગણાય નહીં. સાગરપમ કોણ ગણવાનું છે? સાગરપમ એટલે ખબર છે, એક કુવો બનાવવાનો ખાડો કરી, ચાર ગાઉ લાંબો, ચાર ગાઉ પહોળો, ચાર ગાઉ ઊંડો. તમારા કોઈ વાળ નહીં ચાલે. મહાવિદ્ય ક્ષેત્રની પાસે દેવગુરુ ઉત્તરગુરુ ક્ષેત્રના જે યુગલિક છે એના વાળ, કેમ કે એના વાળ કરતા તમારા વાળ 8 ગણા જાડા છે. એ વાળ પણ કેવા જોઈશે તો કે ત્યાંના જે મનુષ્યને નાનો બાળક જન્મ્યો ને 7મા દિવસે જે વાળ આવ્યા હોય ને એ વાળ, એ વાળનું પણ આખો વાળ નહીં લેવાનો, વાળનું ઉપરનું ટેરવું લેવાનું. કારણ કે જેમ ઉભા ભીંડા સમારવામાં આવે ને એમ વાળના ઉપરના ભાગના અગ્રભાગના ટુકડા કરવાના છે. આમ પીસ નથી કરવાના, તમે સમજી ગયા હું શું કહેવા માંગુ છું? વાળનો જે ઉપરનો ભાગ છે
એ ઉપરના ભાગને આમ ટુકડા કરવાના છે, ઉપરની ખાલી ટેરવું લેવાનું અને ટેરવાના ટુકડા કરવાના અને આખો ખાડો ભરવાનો. ઘઉંના લોટનો ડબ્બો જે રીતે ભરેલો હોય, લોટ ભરાય પછી આમ ખટખટ ખટખટ કરવાની, પાછો લોટ અંદર પાછો ભરવાનો, પાછો આમ 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 કરવાનો, ભરાતું જ જાય. કેવો પેક થઈ જાય કે આખો ડબ્બો ઊંધેથી ફેંકો તો એ લોટ હલે એની અંદર, આટલો પેક. દર સો વર્ષે એક એક વાલાગ્રહને બહાર કાઢવાનો, એક વાલાગ્રહ એક લોટના દાનો બહાર કાઢવાનો, એક આખો પ્યાલો ખાલી ક્યારે થશે? 100 years કહું છું, આખી જિંદગી જતી રહે ત્યારે તો જો એક પલ્લે કમ થાય છે. અને આવું ઇન્ટુ 10 કોડા કોડી પલ્લે કમ ત્યારે એક સાબર કમ થાય છે. કોડા કોડી એટલે કરોડ ઇન્ટુ કરોડ, 11 મિંડા લાગે છે તમને, મિંડામાં જલ્દી સમજાય જાય. એક રાણી પેલા મીંડું, એક રાણી પાછળ મીંડું, એક તો સરખું છે. સમજાય છે? આગળ ચાલી, અરનાથ મલ્લીનાથ ને અરનાથ વચ્ચેનું અંતર જોયું, 1000 કરોડ વર્ષ. અરનાથ ને કૃંથુનાથ વચ્ચેનું વર્ષે પલ્લેપમ નો 1/4 ભાગમાં 1000 કરોડ વર્ષ ન્યૂન. કૃંથુનાથ અને શાંતિનાથ પરમાત્મા વચ્ચેનું અંતર છે 1/2 પલ્લેપમ. શાંતિનાથ ને ધર્મનાથ વચ્ચેનું અંતર છે 5 પલ્લેપમ ન્યૂન, 3 સાગરોપમ. શાંતિનાથ પરમાત્માનું નામ આવે ને ખૂબ શાંતિ, વિશ્વ શાંતિનો સંદેશ જો કોઈ પણ હોય તો આ શાંતિનાથ દાદા છે. કોઈ પણ જિનાલયમાં પહેલા શાંતિનાથ પરમાત્માની પ્રતિમા આવે. વારાહીના શાંતિનાથ ભગવાન છે, વારાહ બોમ્બે આપણે ગુજરાત બાજુ છરીપાલી સંઘની અંદર એ શાંતિનાથ પરમાત્મા જોઈ ફિક્સ. અમે ભગવાનને ફરતા રંગ લઈએ છીએ, જેટલા બી છરીપાલી સંઘ હતા એટલે ભગવાન ફિક્સ, એ ભગવાનનો પૂજારી ફિક્સ, એ ભગવાનનો રથ ફિક્સ, એ ભગવાન બી ફિક્સ. એ ભગવાન સોનું પણ સારું લઈ આવે, કારણ કે ભગવાને સોનાને હાર ચડે, ભગવાન તો સોનું લઈ આવે. એક ભગવાન એવા છે સંગ કાઢે અને સપનું પહોંચાડે. મને લેવા આવો, લોલો લેવા જાય કે મને સપનું આવ્યું છે, ભગવાને સંગમાં લઈ જવા, સંગ આપી જાય. ભગવાન દરેક સંગમાં ફરે. કેટલી વાર પ્રભુ શાંતિનાથ દાદા પાલીતાણા પહોંચી ગયા, કેટલી વખત કેટલાય સંગમાં પ્રભુ પધાર્યા. આજે તે પરમાત્મા એવું વ્યક્તિત્વ એવું દીધું છે કે સંઘ હોય ને કોઈ કે ભગવાન તો શાંતિનાથ જ હશે એમ વાત કરે. કયા ભગવાન છે એમ ન કે ભગવાન તો શાંતિનાથ જ હશે. બોલો, આજે સવારના પ્રતિક્રમ એક ચર્ચા આવી, બહુ મજા કીધી મેં લોકો. સિમંદર દાદાનું ચૈત્યંદર એક પદાર્થ આવે છે, શ્રી સિમંદર જગધની આ ભરતે આવો કરુણાવંત કરુણા કરી અમને. હું નાનો હતો ત્યારે એમ થતો કે વંદાવો કેમ લખ્યું છે, આ વંદન તો આપણે કરીએ તો એમ કેમ કે વંદાવો. બહુ નાનો હતો ત્યારે બહુ મને શંકા હતી, વર્ષો પછી મારી શંકા તૂટી. ભગવાનને એ ભાન વિજયજી મહારાજે બનાવ્યું છે. ભાન વિજયજી મહારાજ ભગવાનને કહે છે, ભગવાન આપને વંદન કરવાનું સામર્થ્ય અમારામાં નથી, આપ અમને વંદન કરાવો છો, અમને વંદાવો, અમે વંદન કરી શકીએ એમ નથી, આપ અમને વંદન કરાવો. શું સમર્પણની પરાકાષ્ઠા છે! હું જ વંદન કરું છું, મારી કોડીથી કરું છું, સમજીને કરું છું, છતાં પણ મહાપુરુષ કહે છે હું નથી કરતો, પ્રભુ આપ કરાવો છો. 1+1 એટલે કેટલું? 2. તો તમે જો સમર્પિત નથી. 1+1 એટલે શું? 11 કે છે. 1+1 11 થાય કોઈ દિવસ? 2 એટલે શું? 11 તો ઠીક છે, 1+1 એટલે 11. 1+1=1. આ જયારે સમજાશે ને ત્યારે સમર્પણ આવી ગયું. આત્મા =1, પરમાત્મા =1, પરમાત્મા તું જ છો, હું કઈ નથી. આવ્યું સમર્પણ ભાવની પરાકાષ્ઠ. 1+1=1. નિશ્ચય નહીં વાળા કે 1+1=1 ઓનલી આત્મા. વ્યવહારની દ્રષ્ટિ કે 1+1=1 ઓનલી પરમાત્મા. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, બે નહીં ની દ્રષ્ટિ આપણી પાસે ચાલે છે. આપણે ઉભય નહીં ને પકડી ચાલવાનું, એટલો નિશ્ચય પણ નહીં, એટલો વ્યવહાર પણ નહીં.
વ્યવહાર રહેવાળા નિમિત્ત કારણને મહત્વ આપે, નિશ્ચયને વાળા ઉપાદાન કારણને મહત્વ આપે. ફરીથી એક વાર બોલું છું, વ્યવહાર રહેવાળા નિમિત્ત કારણને મહત્વ આપે, નિશ્ચયને વાળા ઉપાદાન કારણને મહત્વ આપે. એટલે કે વ્યવહારને વાળા ભગવાનને મહત્વ આપે, નિશ્ચયને વાળા આત્માને મહત્વ આપે. ખોટા કોઈ નથી, તમારે બંનેને મહત્વ આપવાનું. હૃદયમાં નિશ્ચય રાખવાનો, બોલવામાં અને જીવનમાં વ્યવહાર રાખવાનો. તમને ખબર જ છે કે તમે જ પુરુષાર્થ કરો છો. હું તમને એમ પૂછું ને કે સેનાથી અઠાઈ જાય તો શું કહેશો? નહીં બોલો ને, મેં કરી, મારા પુરુષાર્થ ભૂખ્યા તો તમે જ રહ્યા છો. પણ વ્યવહાર નહીં, હૃદય ભલે તમે જાણો છો કે તમે તમારા આત્માથી જ પુરુષાર્થ કર્યો છે, ભૂખ્યા તો તમે જ રહ્યા છો, તમે ક્યારેય નિશ્ચયને આ રીતે નહીં બોલશો. નિશ્ચય હૃદયમાં રાખીને વ્યવહારને કહેશો, આ નિમિત્ત, આ પ્રભુ, આ ગુરુ, આ સંઘ, આ શાસન, અને આટલા બધા મને ન મળ્યા હોત તો હું ન કરી શક્યો હોત. આ નિશ્ચય વ્યવહાર બંનેનો તાલમેલ લઈને ચાલીએ ને તો એટલો બધો ક્લિયર માર્ગ છે. રમતા 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 ક્લિયર થઈ જાય. ખૂબ સહેજ વાત, એક પણ જગ્યાએ મિક્સ નહીં થવાનું. હજુ બી બોલું છું, નિશ્ચય હૃદયમાં રાખવાનો અને વ્યવહાર જીવનમાં રાખવાનો. પ્રભુની દેશના પણ વ્યવહાર પ્રધાન હોય છે, એટલે કે નિશ્ચય પણ ગૌણ રૂપે હોય છે, એટલે કે નિશ્ચય પણ ચાલતો હોય છે અને વ્યવહારની પ્રધાનતા હોય છે. સમજાય છે બરાબર? કોઈ ડાઉટ હોય તો પૂછજો. આ અઘરો પદાર્થ છે, અઘરું લાગે ન સમજાય તો મિસ થઈ જશે, તો ઊંધું પકડાશે. એટલે કે નિશ્ચય ને રાખીને વ્યવહારની મુખ્યતા એ પ્રભુની દેશના ચાલે છે, એટલે કે પરમાત્માને પણ વ્યવહાર માનનીય છે. તમે એક જ લીટીમાં સમજાવું, તમને ઘણા વખત પહેલા પ્રવચનમાં મેં તમને કીધું છે, તમારે 100% પુરુષાર્થ કરવાનો, પણ તમારે 100% એમ જ કહેવાનું પ્રભુ તારી કૃપાથી થયું છે, મારું કાંઈ નથી. તમે મારી સાથે તૈયાર નતા થયા ત્યારે કહેવા માટે તમે 50-60% વિચારનામાં બેસી ગયા હતા. મેં તો તમને કીધું હતું, સોદો કરો, એક જ સોદો થશે, 100% કામ તમારે કરવાનું અને 100% ભગવાનને સોંપી દેવાનું. તમે જ્યારે બી નક્કી હોય ત્યારે નક્કી કરજો, મારી ટર્મ એન્ડ કન્ડિશન આ જ છે. તમે જ્યારે બી મોક્ષમાં જવાનું મન થાય ને ત્યારે તમે આ રસ્તા પર આવશો, એ સમજી લેજો. અત્યારે ન આવો તો નહીં આવો. જ્યારે બી તમે આવશો ને મોક્ષના રસ્તા પર, ત્યારે તમે ચેક કરશો, ત્યારે તમે અહીંયા જ પહોંચાશો. 100% મારો પુરુષાર્થ હતો, પણ મારાથી નહીં, આ પ્રભુની કૃપા. સમજાય બરાબર? આગળ ચાલી લખે છે, શ્રેયસ્થાન પરમાત્માના સ્તવમાં લખ્યું છે, તુમે બહુ મૈત્રી રે સાહિબા, મારે તો મન એક, તુમ વિન બીજો રે નવી ગમે, એ મુજબ મોટી રે ટેક, શ્રી શ્રેયાંશ કૃપા. મહાપુરુષ લખે છે, ભગવાન તારે તો ઘણા બધા હોય. આપણે કોઈ માણસ ન મળે તો કહીએ, તારે તો એટલા બધા લોકો આવે તો તું તો મળવાનો જ નથી, ક્યાં મળવાનો? એ મહાપુરુષ ભગવાનને કહે, બોલો કે તુમે બહુ મૈત્રી રે સાહિબા, ભગવાન તારે ઘણા જ, મારે તો તું એક છે. શું તાકાત થી વાત કરી, ખાલી કલ્પના તો કરો, કેવું ટ્રેનિંગ કર્યું છે ને કહેવામાં, ભગવાન તારે ઘણા જ, મારે તો તું એક છે. બોલો પાછું કે તુમ વિન બીજો રે નવી ગમે, એ મુજબ મોટી રે ટેક, આ તો મારી ટેક છે. ટેક એટલે નિયમ. 100% થપ્પો મારીને કહું છું કે તારા વિના હું બીજા કોઈ પાસે જવાનો જ નથી. બોલ હવે, આ વ્યવહારની પરાકાષ્ઠા છે. વ્યવહાર એટલે, હા તમે વ્યવહાર કરો છો એમ વ્યવહાર નથી, વ્યવહાર દ્રષ્ટિ છે. જેમ નિશ્ચય દ્રષ્ટિ ઉપર છે ને, એટલી જ ઇક્વલ વ્યવહાર દ્રષ્ટિ આમ ઉપર લેવલ પર છે. પણ સમજણ એમ કે વ્યવહાર એટલે તમે વ્યવહાર કરો છો, અરે ખાલી ન હોય, વ્યવહાર ટોપ હોય છે. હું તમને બધાને ઘરે જમવા માટે બોલાવું, હું પછી નિશ્ચય મજા તરફ એમ કહું, આત્માથી હું તમને જમાડી દઉં છું, બધા લોકો હરિપદની ભાવનામાં જતા રહો, ચાલશે? ગજબ લાગશે તમને, ક્યાં ચાલો આત્માની વાત કરી, અનહરિપદની વાત કરી, વાત બધી હાજી કરી, પણ બોલાયો તો જમવા માટે.
આત્માથી તમારા આત્માને મારે કેવળ નામમાં જ જોવાના, પણ તમારું શરીર સાથે આવ્યા તો તમારા શરીરથી પણ મારે વિચાર તો કરવો પડશે ને, કે ઘરે આવ્યા તો કાંઈ નહીં તો કાજુ કતરી તો ખવડાવું. સમજાય બરા? બંનેનો તાલમેલ કરીને ચાલશો તો જીતી ગયા. પરમાત્માની સામે પરમાત્માના વિતરાગ ગુણ સાથે ભળી ગયા તો નિશ્ચયથી ભળ્યા, અને નિશ્ચયથી વિતરાગ ગુણ સાથે ભળ્યા પછી પરમાત્માની એક એક અંગ પર પૂજા કરો. તમને દુહા આવડે છે પૂજાના? અષ્ટપ્રકારી પૂજાના દુહા આવડે જ કે નવમના દુહા આવડે જ? અષ્ટપ્રકારી બંને આવડે જ કે એક જ આવડે છે? બંને આવડે. બોલો કયા લો, અષ્ટપ્રકારી ના લો કે નવમના લો? નહીં ફસાવીશ નહીં બચાવીશ, મને આવડે છે. દરેકે દરેક દુહામાં ત્રણ લીટી વ્યવહાર છે ને એક લીટી નિશ્ચય છે. તમે મને કોઈ પણ દુહા આપો એને ખોલી આપો. જળ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નવેદ, ફળ, અંગૂઠા, ટીચણ, હાથ, કરગંડુ, શોલ્ડર, મસ્તક, કપાળ, તમારે કોઈ પણ સિલેક્ટ કરો. ત્રણ લીટીમાં વ્યવહાર, એક લીટીમાં નિશ્ચય, ખોલી આપું છું. બોલો. ધ્યાન ઘટા પ્રગટ આવીએ વામ નયન જિન ધૂપ મિચ્છર દુર્ગંધ દૂરે ટળે પ્રગટે આત્મ સ્વરૂપ. પહેલી ત્રણ લીટી વ્યવહાર, છેલ્લીમાં લખ્યું છે પ્રગટે આત્મ સ્વરૂપ. આત્મ સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ નિશ્ચય. મહાપુરુષની રચના છે, મહાપુરુષોની ક્યાંય ચૂક્યા નથી. આપણી બુદ્ધિની એટલી પ્રોબ્લેમ કે આપણે ભણી શક્યા નથી. ધ્યાન ઘટા પ્રગટાવીએ, તમે ધ્યાનની ઘટા પ્રગટાવો. વ્યવહાર કે છે ધ્યાનપૂર્વક પ્રગટાવો કે ક્યાંય પૂજારીઓને લાગી ન જાય, કોઈ વિનય ન ચૂકી જવાય, કોઈ જીવજંતુ ખલેલ ન પહોંચે. અને અંતરમાં વાત બતાવે છે ધ્યાન ઘટા પ્રગટાવે. વામ નયન જિન ધૂપ, ભગવાનની ધૂપ લઈને ક્યાં વારેવું? તો કે ભગવાનની ડાબી પડખે ધૂપ લઈને વારેવા. શોધાય મિચ્છત દુર્ગંધ દૂરે ટળે. જેમ જેમ ધુમાડો ફેલાતો જાય તેમ દુર્ગંધ દૂર થતી જાય. તારા આત્મામાંથી મિચ્છાત્મની દુર્ગંધ દૂર થતી જાય. અને શું થાય? પ્રગટે. બોલો બીજો કોઈ દુઓ જોવો છે? પૂછો ને બિંદાસ. પણ કેમ ભાવ પ્રદીપ મળી ગયો જવાબ? શું મહાપુરુષે રચના કરી છે? આમ ખાલી કલ્પના કરી છે. ક્યાંય મહાપુરુષ નિશ્ચય વ્યવહારને ચૂક્યા નથી, ક્યાંય ચૂક્યા નથી, દુહામાં ચૂક્યા નથી. કોઈ પણ પૂજા સંગ્રહ જોઈ લો, કોઈ પણ પૂજન જોઈ લો, કોઈ પણ માર્ગ જોઈ લો, એક એક વાણીના તમે વિચાર ના કરો, ક્યાંય ચૂક્યા નથી. આગળ ચાલુ છે. લેવું નથી ને કે લેવું છે? પછી એમ ના થાય, પછી પૂછવાની આવતા પૂજા પડે જાનું પડે જાણું પડે. કૌશલ રહ્યા વિચર્યા દેશ વિદેશ, ખડા 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 અનિશ્ચય, કેવળ જ્ઞાન નિશ્ચયની પરાકાષ્ઠા. જાણું પડે એક અવસર રહ્યા, વિચર્યા દેશ વિદેશ વ્યવહાર, અને પૂજો જાણું નરેશ. નરેશ એટલે ભગવાનની પૂજા કરો, બધો વ્યવહાર. ત્રીજી રીતેમાં નિશ્ચય, ખડા ખડા કેવળ લયું. કેવળ એટલે નિશ્ચય. હવે દુહા બોલવાની મજા કરજો. એક એક દુહાની સ્પર્શના કરો. બહુ મસ્ત છે. આપણને આમ ભાવ સ્પર્શથી વાત બતાવી છે, બહુ ઊંચી વાત બતાવી છે. હજુ બી પૂછો તો પૂછી લો, કારણ કે આ બહુ મજાનું બી. કારણ કે તમે મારા ગયા પછી ભગવાનની પૂજા તો કરવાના જ છો. કારણ કે હું તમને ભક્તિયોગ આપીને જવા માટે ઈચ્છું છું. કારણ કે બીજું તો કહેવાય આપણે મળશું કે નહીં મળશું ખબર નથી, પણ ભક્તિયોગ તો તમે ભગવાનનો કરવાના જ છો. એટલે ભક્તિયોગમાં રસથાળ લઈ લો. મારી વાત સમજાય છે? પૂછવું છે કાંઈ? સમજાઈ ગયું બરાબર? સરસ. નિમિતભાઈ આ કઈ જોડો પૂછો ને, એનો ક્યાં વાંધો છે? ખુલાસા થશે, બીજું કાંઈ નથી. આગળ ચાલો. અનંતનાથથી વિમલનાથ પરમાત્માનું અંતર 9 સાગરોપમ, વિમલનાથથી વાસુદેવ દાદાનું વચ્ચેનું અંતર 30 સાગરોપમ, વાસુપૂજ્યથી શ્રેયાસનાથ પરમાત્માનું અંતર 54 સાગરોપમ, શ્રેયાસનાથથી શીતલનાથ પરમાત્માનું વચ્ચેનું અંતર 66,26,000 વર્ષ ન્યૂન 1 કરોડ સાગરોપમ,
શીતલનાથી સુવિધિનાથ પરમાત્માનું વચનનું અંતર 9 કરોડ સાગરમાં, સુવિધિનાથી ચંદ્રપ્રભા સ્વામી ભગવાનનું વચનનું અંતર 90 કરોડ સાગરમાં, સુવિધિનાથી ચંદ્રપ્રભા સ્વામીથી સુપાર્શ્વનાથ પરમાત્મા વચ્ચેનું અંતર 900 કરોડ સાગરમાં. સમજાય છે? ખોખામાં વાત કરું છું. તમને એમ થશે કે અંતર શું કેમ બતાવતા છે? મેં રહસ્ય ખુલશું મારું. અંતરમાં બી બહુ મજા છે. અંતર એમ કેશ કે તમે ધર્મની સુવાસ એવી ફેલાવી નીકળો કે 7 પેઢી સુધી ધર્મ ચાલવો જોઈએ. બાકી બહુ બહુ તો 2 પેઢી ધર્મ ચાલે બસ, ખાલી 2 પેઢી. 3જી પેઢીએ ધર્મ તૂટી જાય. તમે જોજો, ઘર ઘરની અંદર જોજો, કોઈ એવા ભાગ્યશાળી ઘર હશે કે જ્યાં 7 પેઢી સુધી ધર્મ ચાલ્યો હશે. બાકી લગભગ બધાના ઘરે 2 પેઢી ધર્મ ચાલ્યો હશે, 3જી પેઢીએ ધર્મ તૂટ્યો હશે. દા બાપા એ ઘર દેરાસર બનાવ્યો, દીકરો પૂજા કરે, એનો પોયરો પૂજા કરે. આ જુઓ, તમે ચિંતા કરો કે સારું સંસ્કરણ કેવા કરવા પડે, કર્મ સત્તાને શું ગણિત હશે, ખાલી કલ્પના તો કરો. આપણે ધર્મ કરો છો તો આપણી આસપાસના પરિબળો ધર્મ ન કરતા હોય, અને આસપાસના પરિબળો ધર્મ કરતા હોય તો આપણને કરવાનું મન ન થતું હોય. શું અંતરાયો હોય? અંતરાય કરીએ છીએ બી એટલા જ ને. બેંક ની અંદર પૈસા કાઢવા માટે પેલા મશીનમાં ચીપકી ગયા તો અડધો કલાકે બહાર નીકળો, પાછળ લાઈન લાગી હોય અને 2 માણસ જોવે કે આ ઇન્ડિયન ચીપકે એટલે પૈતું ટાઈમ જ લગાડશે. કોઈના અંતરાયમાં આપણે અંતરાય બાંધીએ છીએ. ઝીણી ઝીણી જગ્યાએ અંતરાય બંધાય છે. સિગ્નલ ગ્રીન પડે, અહીંયા તો હોર્ન નથી મારતા, એટલું તો બધું બધી જ છે અહીંયા બધું, પણ તમારી એ 2 સેકન્ડ કે 3 મિનિટ પણ ચૂકાડેલો છેલ્લો માણસ ઉતાવળમાં આવતો હોય અને એ માણસ સિગ્નલ જો પાસ ન કરી શકે, કદાચ ઇમરજન્સીમાં જતો હોય, એને જે 1 સેકન્ડ પહેલા જો તમે નીકળ્યા હોત એ પણ નીકળી જાત અને નીકળી ન શક્યો, અંતરાય આપણને બંધાય છે. આપણે પેલા નંબર હવે લાગે અંતરાય કરવા કેવા બંધાય છે. જ્ઞાન નો અંતરાય, દર્શન નો અંતરાય, સુખ નો અંતરાય, દુઃખ નો અંતરાય, બધી જગ્યાએ અંતરાય ને ઉભા કર્યા છે, અંતરાય ઉભા કર્યા છે. પછી ઉદયમાં આવે તો શું થાય? સુપાર્શ્વનાથી પદ્મપર્વ સ્વામી ભગવાન વચ્ચે નું અંતર 9000 કરોડ સાગરમાં, પદ્મપ્રભાથી સુમતિનાથ પરમાત્મા વચ્ચે નું અંતર 90000 કરોડ સાગરમાં, સુમતિનાથી અભિનંદન પરમાત્મા વચ્ચે અંતર 9 લાખ કરોડ સાગરમાં, અભિનંદન સ્વામીથી સંભવનાથ પરમાત્મા વચ્ચે 10 લાખ કરોડ સાગરમાં, સંભવનાથ પરમાત્માથી અજીતનાથ પરમાત્મા વચ્ચે અંતર 30 લાખ કરોડ સાગરમાં, અજીતનાથ પરમાત્માથી આદિનાથ પરમાત્મા વચ્ચે અંતર 50 લાખ વર્ષ સાગરમાં, આદિનાથ પરમાત્માથી અજીતનાથ પરમાત્માની વચ્ચેનું અંતર હતું 50 લાખ સાગરમાં. શાસ્ત્રકારોએ નોંધ આપે છે કે અજીતનાથ પરમાત્માથી પરમાત્મા મહાવીર સ્વામીના શાસનમાં જેટલા આત્મા મોક્ષમાં ગયા એના કરતા આદિનાથ પરમાત્માના 50 લાખ સાગરોપમ વચના કાળમાં એના કરતા અધિક જીવો મોક્ષમાં ગયા છે. ફરીથી એકવાર બોલવા માંગુ છું, અજીતનાથ પરમાત્મા સે લેકર પરમાત્મા મહાવીર સ્વામી કે શાસનને જીતને આત્મા મોક્ષ મે ગયે એસે કહીં જ્યાદા ગુણ પરમાત્મા આત્મા આદિનાથ પરમાત્મા ઓર અજીતનાથ પરમાત્મા કે બીચ કે અંતરાલ કે 50 લાખ સાગરોપમ કે સમય મે મુક્તિ મે ગયે. ઉનકા એક ગ્રંથ હૈ સિદ્ધ દંડિકા. અસંખ્ય રાજા મોક્ષમાં જાય, એક રાજા દેવલોકમાં જાય, અસંખ્ય મોક્ષમાં જાય, એક રાજા મોક્ષમાં જાય. 99 પ્રકારની પૂજા આવે છે. ભરત અને પાટે ભૂપતિ રે અસંખ્ય તેને જાણવાલા. ભરત રાજાની પાટ પરંપરામાં સિંહાસન પર જે બેસે ને, એક દિવસ બેસે ને બીજે દિવસે દીક્ષા લે, આજે બેસે ને કાલે દીક્ષા લે, આજે બેસે ને કાલે દીક્ષા લે, અને આમ મોક્ષમાં જાય, આમ મોક્ષમાં જાય. એ ખાલી સિંહાસનની તાકાત. આદિનાથ પરમાત્માના માથાનો મુગટ ભરતથી માત્ર 8 રાજાઓ માથા પર લઈ શક્યા, પછી કોઈ લઈ ન શક્યા. એ મુગટ રાજ દરબારમાં મુકાઈ ગયો, એની ભક્તિ ચાલતી હતી, એટલો વજનવાળો કોઈ વહન ન કરી શક્યા. 50 લાખ સાગરોપમ નો સમય અને જે મોક્ષમાં ગયા. સિદ્ધ દંડિકા સાંભળવી તમારે, સમજણ પડશે, થોડું અઘરું છે, ટ્રાય કરું. નંબર 1, 7 સ્ટેપમાં જઈશ. પહેલું સ્ટેપ, અસંખ્ય મોક્ષમાં ગયા, 1 અનુત્તરમાં ગયો. અનુત્તર એટલે 5મું અનુત્તર, એમાં સર્વાર સિદ્ધ વિમાન કહેવાય, એમાં એક અવતારી હોય. પાછા અસંખ્ય મોક્ષમાં, 1 સર્વાર સિદ્ધમાં, અસંખ્ય મોક્ષમાં, 1 સર્વાર સિદ્ધમાં,
અસંખ્ય રાજા મોક્ષમાં, ખાલી રાજા બોલું છું, અસંખ્ય રાજા મોક્ષમાં એક સરવા સિદ્ધમાં, અસંખ્ય રાજા મોક્ષમાં એક સરવા સિદ્ધમાં, આવું અસંખ્ય ત્વર થયું. ફર્સ્ટ પેરા પૂરો. સેકન્ડ પેરા, અસંખ્ય સરવા સિદ્ધમાં એક મોક્ષમાં, અસંખ્ય સરવા સિદ્ધમાં એક મોક્ષમાં, અસંખ્ય સ્વર્ગમાં એક મોક્ષમાં, અસંખ્ય એક મોક્ષમાં, આવું અસંખ્ય વાર થયું. સેકન્ડ પેરા પૂરો. થર્ડ પેરા, એક મોક્ષમાં ત્રણ દેવલો એકાવતારી છે, એક એક નો કેપ આવશે. એક મોક્ષમાં ત્રણ સિદ્ધમાં, પાંચ મોક્ષમાં સાત સિદ્ધમાં, નવ મોક્ષમાં અગિયાર સિદ્ધમાં, આવું ચાલતું રહ્યું અસંખ્ય સુધી. હવે દ્વિઅંતરી બે નું કેપ આવશે. એક દેવલોકમાં બે ત્રણ છોડી દો ચાર મોક્ષમાં, પાંચ છોડી દો સાત દેવલોકમાં, આઠમો છોડી દો દસ સ્વર્ગ સિદ્ધમાં, આમ બે બે નું અંતર. નેક્સ્ટ ત્રણ ત્રણ નું અંતર, એક મોક્ષમાં બે ત્રણ ચાર છોડી દો પાંચ દેવલોકમાં, છ સાત આઠ છોડી દો નવ મોક્ષમાં, આમ કરતા કરતા ત્રણ નું અંતર પડ્યું, પછી ચાર નું અંતર પડ્યું, અને સાતમા નંબરની અંદર અનિયમિત એક આંકડો આવ્યો, ત્રણ સાત સત્યાવીસ ચોપન ઓગણચાલીસ પચાસ ત્રણ છત્રીસ, આવો એક અસંખ્ય આંકડો લખેલો છે, એ પ્રમાણે દેવલોક મોક્ષ દેવલોક મોક્ષ દેવલોક મોક્ષ થતો રહ્યો. અસંખ્ય વાર આખો ગ્રંથ છે સિદ્ધ દંડિકા. પ્રભુ આદિનાથની પરંપરા શું હશે, કેવા જીવો હશે, ખાલી કલ્પના તો કરો. આ મોક્ષ મેળવ્યો છે. ચલો શરૂઆત થઈ, યાદ કરીએ પ્રભુ આદિનાથનું જીવન ચરિત્ર. બાર વાગે દેવાનું છે, અને કરવું છે રવા દે કાલે ઘરે સવાર આવી લે છે કોઈ પછી કે આદિનાથ પરમાત્માના જન્મ પહેલા પહેલો વારો બીજો વારો ચાલતો યુગલિક કાળ. છોકરો છોકરી સાથે જન્મે, પતિ પત્ની તરીકે વ્યવહાર કરે, દસ પ્રકારના કલ્પવૃક્ષ માંગો તે મળે, કપડા જોઈએ જ લઈ લો, ઘર જોઈએ જ મોટલ રહી જાય, આખા ઝાડની અંદર આખી હોટલ હોય મોટી મોટી, પાર્કિંગની કોઈ ચિંતા નહીં, ગાડી જ ન હોય, આભૂષણ પહેરવા છે તૈયાર છે પહેરી લો, ખાવા માટે જોઈએ પાંદડા મળે, સાઉથ ઇન્ડિયન આવીને કે ઇડલી ચટણી સંભાર ટીપ આવી જાય, આગ્રાનો કે પેઠા પેઠા મળી જાય, મુંબઈ કરાવીને એમ કે પાઉવાળા મળી જાય, બધા પ્રકારના સ્વાદવાળા પાણા મળે, તિર્યક જો પણ હિંસક નહીં, બધું જ નોર્મલ ચાલે, પાણી આખા આખા પાંદડામાં પાણી હોય લેવાનું પી લેવાનું, પહેલો દિવસ માટલામાંથી નહીં વોશ બેસમાંથી પાણી આવ્યું પીવા માટે, ઉપખા છેડા પહેલા તો આવું પાણી પીવા દો, કુંભારને જઈને કહેવાનું ઇન્ડિયામાં કે તું એક કામ કર અમેરિકા પહોંચ, એક માટી લઈ જા થોડી બે ચાર કિલો, ત્યાં પેલું માટલું બનાવ એક પહેલું કમસે કમ. દેશ દેશમાં બધું અલગ અલગ હોય. ફર્સ્ટ પરમાત્માના પરંપરા આવતા પહેલા ત્રીજો વારાની શરૂઆત થઈ અને અલગ અલગ કુલકરની સ્થાપના થઈ, સાત કુલકરની પરંપરાઓ થઈ. એટલા ભદ્રિક લોકો હતા, કોઈ ગુનો જ ન કરે, કોઈ પોલીસ નહીં, કોઈ સિક્યુરિટી નહીં, કોઈ કાયદા નહીં, કશું જ નહીં, બધું સીધું સીધું ચાલે, કાંઈ પ્રોબ્લેમ નહીં. પણ એમાં થોડી થોડી ડિસ્ટર્બ શરૂઆત થઈ. પહેલી મક્કાર નીતિ, પછી પહેલી હક્કાર નીતિ, પછી મક્કાર નીતિ અને પછી ધિક્કાર નીતિ, ત્રણ નીતિ આવી. હક્કાર નીતિ થોડી થોડી લોકો ભૂલ કરવા લાગ્યા, એટલે કુલકર એક લીડર બનાવ્યો, ખાલી આટલું જ એને કહેવાનું, હ આટલો હ શબ્દ કીધું કે ફાંસીની સજા થઈ ગઈ, એટલા બધરી જુઓ કે આટલો શબ્દ પણ સહન ન કરી શકે, એટલે હ હ આટલું કીધું એની અંદર બધા લોકો ખબર કાઢે આટલી મોટી સજા થઈ ગઈ. પછી થોડાક માણસો સમય નીકળતો ગયો ને, હા ઠીક છે ભલે હા ચાલ હા ચાલશે, એટલે હકાર નીતિ ફેલ ગઈ. એ ત્રીજા કુલકરથી મક્કાર નીતિ આવી. કઈ નીતિ આવી? મક્કાર. ગુનો કરે એટલે મ કહેવાનું, મ, અને મ એક મોટી સજા થઈ ગઈ. ત્રણ કુલકર સુધી એ પણ ચાલી, પછી માણસ પાછો એને પણ યુઝ થઈ ગયો, એને પણ રફ લાગી, હા મક્કાર ઠીક છે મક્કાર તો મકાર મેં મક્કાર છે જા, તો હવે પાછી વ્યવસ્થા શું કરવી?
ત્રીજી પોલિસી આવી ધિક્કાર, એને ધિક કહેવાનું. આવા કામ કર્યા ધિક્કાર છે તને, ધિક. આટલી શબ્દની પોલિસી આવી અને આ જીવોને ધિક્કાર થાય એમ લાગે એટલી મોટી સજા મળી ગઈ, એટલી મોટી સજા મળી ગઈ. ફોરેનમાં સાંભળ્યું હતું કોઈક જગ્યાએ હોન મારવાનું તેમ લાગે બાપરે મોટી નીતિ તમે અપનાવી દીધી. હોન મરાય જ કેવી રીતે? હોન મરાય જ નહીં, પીસ જગતમાં શાંતિ ઈચ્છે છે લોકો. પરમાત્માના જન્મ કલ્યાણક ના પ્રસંગ ઇન્દ્ર મહારાજા મેરુ પર મહોત્સવ કર્યો. પ્રભુ માટે પેલું ખબર જ નથી આ શું થયું છે. પ્રભુ બી યુગલિક રીતે જન્મ્યા હતા પણ યુગલિક આયુષ્ય લગભગ સમાપ્ત થવા આવ્યું હતું, કારણ કે સંખ્યાત વર્ષના આયુષ્યમાં આવી ગયા હતા એટલે આરો પતિ ગયો હતો. પરમાત્મા લગ્ન સમયનો સમય આવે છે, 84 લાખ પૂર્વનું આયુષ્ય, 20 લાખ પૂર્વ કુમાર અવસ્થા, 21 લાખ થી માંડીને 83 લાખ પૂર્વ સુધી પરમાત્માની રાજ્ય વ્યવસ્થા, અને છેલ્લે 1 લાખ પૂર્વ બાકી હોય ત્યારે પરમાત્માની છદ્મસ્તક, કેવડી અને કલ્યાણ અવસ્થા. પરમાત્માના લગ્નનો પ્રસંગ કોણ ઉજવે? લગ્નની વિધિ તો હતી નહીં, કોઈ બ્રાહ્મણ નહીં, કોઈ જોત જરી પંડિત નહીં, લગ્ન કરાવે કોણ? કોઈ આવડે નહીં. ત્યારે લખ્યું છે, ચોરી બાંધી જેવું દિશે સુર ગોરી ગીત ગાવે, સુનંદા સુમંગલા પ્રભુજીને પરણા. ઇન્દ્ર મહારાજાએ બ્રાહ્મણનું રૂપ લીધું, સાજન માજન બેઠું, બધાને સાફા પહેરાવ્યા, બધાને મુખવાસી ભડીકી આપી, વેલકમ જ્યુસ આપ્યા. એ જમાનામાં નતા, ખુશ થયા. શરૂઆત થઈ લગ્નની. ગાયન કલાકાર કોણ લાવો? અહીંયા તો 4-5 ગાયન કલાકાર મળી ગયા અમને. પ્રશાંતભાઈ, નીતુલભાઈ, જયેશભાઈ, શું કરો બીજા ભાઈ, બાવી શું કિરીટભાઈ, વત્સલભાઈ, ભાવનાનો પ્રોગ્રામ ગોઠવો ને કઈક કરીએ. તમે પાકું રજે? હા, પાકું કરશો. ભગવાનની ભક્તિ એક તો કરી મજા. આદિનાથ પ્રભુને ધામમાં પાગલ થઈ ગયો. એક ભક્તિ પ્રભુ આદિનાથ પ્રતિક્રમશે. ઉપવાસવાળાને સાતા મળશે, સમય થોડોક નીકળી જશે અમારી સાથે સાથે. સવારે દ્વાર ઉદ્ઘાટન, રાત્રે ભક્તિ યોગ, સારું છે ને? કરશું શુક્રવારે. શુક્રવારે કે ગુરુવારે? અને સમય ની અંદર ભગવાન ના ગાન ગાવા માટે કોણ આવે? અત્યારે તો ઘણા સિંગરો ની લાઈન છે, ઘણીએ ઘણા એટલા તો વિઝિટિંગ મળી જશે તમને. એ જમાનામાં કોઈ હતું જ નહીં. દેવાંગનાઓ આવી દેવલોક માંથી સંગીત ગાવા માટે તંબુરા ઉતર્યા અને ગીત ચાલુ થયા. નાના વટી રે સાજન બેઠું માંડ, જેવો પૂનમ કેરો ચંદ એવો મરુ દેવાનો નંદ, નાના વટી રે સાજન બેઠું માંડ. સમય એવો આવ્યો. સુનંદા તો સાથે જન્મીથી, પણ સુમંગલા નાની એ જ જન્મીથી અને માથામાં તાળનું વૃક્ષનું ફળ પડ્યું, એનો હસબન્ડ મરી ગયો હતો અને નાનકડી દીકરી ભટકતી હતી. યુગલિકોને ચિંતા થઈ આ છોકરીનું શું થશે, અને એ છોકરીને રાજ દરબારમાં નાભીની સામે ઊભી કરી અને યુગલિકે કુલકર્ણને વિનંતી કરી, આ છોકરીનો પતિ મરી ગયો છે, આ છોકરી એકલી થઈ ગઈ છે, આનું શું? પ્રભુ આદિનાથે સ્વીકાર કરી, આ છોકરીને હું સાચવી લઈશ. પ્રભુ તમે કોઈનું પણ દુઃખ જોઈ શકતા નથી. નાનકડી એ બાળકી સુમંગલાને પણ પ્રભુએ સાચવી દીધી. બે સ્ત્રી સાથે પ્રભુના લગ્ન. લગ્ન વિધિની શરૂઆત થઈ, યજ્ઞ પ્રગટ્યો, હસ્ત મેળાપ થયા, હૃદય મિલન થયા, ઢોર ઢમક્યા ને વર વહુના ગાયું તું નહીં કે તમે એંગેજમેન્ટ નતા, લગ્ન હતા.
પછી ફેરા આવ્યા, પેલું ચાર ફેરાના રહસ્ય બતાવ્યા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ ચાર પુરુષાર્થના ચાર ફેરા બતાવ્યા શાસ્ત્રોની અંદર. પહેલો ફેરો ધર્મની મુખ્યતા માટે, બીજો ફેરો અર્થ પૈસાની મુખ્યતા માટે, ત્રીજો ફેરો કામ ઈચ્છાઓની મુખ્યતા માટે, ચોથો ફેરામાં છોકરી આગળ થાય અને પતિ પાછળ. વ્યવહાર એમ કે છે હવે પુત્ર વધુ, હવે તે દીકરીમાંથી મંડીને પુત્ર વધુ થઈ ગઈ એટલે આ ઘરની તિજોરીની ચાવી હવે એ સંભાળશે એટલે એને આગળ કરો. શાસ્ત્ર એમ કે છે, પ્રાવિકાને કે છે, એ સ્ત્રીને કે છે, પરનારી દીકરીને કે છે, ધર્મ અર્થ અને કામ આ ત્રણમાં પુરુષની પ્રધાનતા રહેશે. પુરુષ જેમ કે એમ તું કરજે, પણ જ્યારે તને મોક્ષમાં જવાનો સમય આવે ત્યારે તું પોતે સ્વતંત્ર છે, તારે કોઈની રાહ જોવાની જરૂર નથી, માટે તેને આગળ કરવામાં આવે. લગ્ન વિધિ પૂરી થઈ, રિસેપ્શન નહોતું રાખ્યું, બધા છૂટ આપે. વંશની સ્થાપના કરવી છે. વંશ કેવી રીતે કરવું? ઇન્દ્ર મહારાજા શેરડીનો સાઠો લઈને આવ્યા, અને શેરડીનો સાઠો ભગવાને હાથ લાંબો કર્યો એટલે ઇક્ષ્વાકુ વંશની સ્થાપના થઈ. ઇક્ષુ એટલે શેરડી, ત્યારથી ઇક્ષ્વાકુ વંશ કહેવાયો. તમને હું પૂછું, તમે કયા વંશના, તમને કાંઈ ના આવડે તો તમારે ઈશ્વાકુ વંશ એમ કહેવા, ખાલી જો કાંઈ ભગવાનનું જે છે બધું માનું. મને એક વાર પૂછ્યું તે જણાય, સાહેબ તમારો વંશ કયો? બધું ઈક્ષ્વાકુ વંશ. ખબર કોને હતી કયા વંશમાં? એટલું ખબર છે કે ભગવાનના વંશમાં તો હશું છે, ભગવાન ગમે છે ને ભગવાનના વંશમાં. લગ્ન વિધિમાં એવું બોલવામાં આવે કયા વંશના કયા ગોત્ર સાથે, અને મુંબઈમાં કોઈને લગ્ન વિધિ ચાલતી હોય જૈન વિધિ તો અમે કહીએ તમારું ગોત્ર વંશના નામ આપો, તો કે અમને તો ખબર જ નથી, બાપ દાદા નામે નથી આવડતા, વંશ તો કોણ જાણે છે. તમે લોકો આજના ભગવાનના વંશમાં રાખી દઈએ, ઈશ્વરાકુ વંશ આ ગોત્ર ફલાણા ફલાણા તમારા લગ્ન થઈ ગયા, શું કરો? ભગવાન ઈશ્વરાકુ વંશની સ્થાપના કરી. હરિવંશ છે, ઈશ્વરાકુ વંશ છે, ચંદ્રકુલ છે, નાગેન્દ્રકુલ છે, ખબર નથી. ભગવાન આપણું જે કુળ અમારું, બસ આટલું અમને સમજો છે. ભગવાનનો રાજ્યાભિષેક. ઇન્દ્ર મહારાજાએ પ્રભુને રાજગાદી પર બેસવાનો સમય આવ્યો, પ્રભુને રાજગાદીએ બેસાડ્યા, રાજ્યાભિષેકનો સમય. ઇન્દ્રએ મસ્તક પરથી ભગવાનનો અભિષેક કર્યો, પિતાંબરીય વસ્ત્ર પહેરાવ્યા, માથે મુગટ, કાને કુંડળ, બાહે બાજુબાન, હાથમાં રૂઆબ, એક પગ ઉભર રાખીને, એક પગ નીચે રાખીને, મોજડી પહેરી, પગની અંદર ચપ્પલ પહેર્યા વિના પ્રભુ રાજગાદી પર બેઠા છે. બધા યુગલિકો ભેગા થયા. આજે ભગવાનનો રાજ્યાભિષેક છે એટલે આપણે બધાએ જવું જોઈએ. ઇન્વિટેશન કે ઇન્વિટેશન સમજણ જ નથી અત્યારે, બધી સમજણ છે કે કાગળ આવ્યું તો જવાનું, બાકી નહીં જવાનું, એ જવાનું થોડી તો બધું બધા કે, પણ આપણે ખાલી હાથે તો ના જ જવાય રાજાની પાસે, તો કરવું શું? કાંઈ ગિફ્ટની દુકાન નહીં, કોઈ અર્ચિસ ગેલેરી નહીં, કોઈ ફૂલના બુકે નહીં, એવો સમય જવાનો. ઝાડ પરથી પાંદડા તોડ્યા અને પાંદડામાં પાણી, એ પાણી લઈને બધા ત્યાં પહોંચ્યા. ભગવાનને ગિફ્ટ આપવા માટે પાણીની થેલી, ત્યાં જઈને કન્ફ્યુઝ પહોંચવામાં લેટ પડ્યા. અને ભગવાન તો રાજાભિષેક થઈ ચુક્યો હતો ને ભગવાન બેસી ગયા હતા ગાદી પર, થોડી બુદ્ધિ લગાવી, માથા પર તો પાણી ન નખાય, મુગટ પહેર્યો છે, કાનમાં તો કુંડળ છે, કાનમાં પાણી ન નખાય, કુંડળ ખરાબ થઈ જાય, ગળામાં મોતિયાની માળા છે એમાં ના લગાડાય, બાહે બાજુ બંધ છે એમાં ના લગાડાય, તો ક્યાં મૂકવું? તો કે ઓલું કે ચરણ કમલમાં જો મયા કરી આપણે, એ ખાલી છે, તો કે હા એમાં પાણી મૂકી શકાય. યુગલી પહોંચ્યા, પરમાત્માના ચરણની અંદર પાણીનો સુંદર મજાનો અભિષેક કર્યો, આપણે કહીએ છીએ જલ ભરી સંપુટ પત્રમાં યુગલી કનર પૂજન ઋષભ ચરણ અંગુઠણે દાયક ભવજન. પહેલી ત્રણ લીટી વ્યવહાર, ચોથી લીટી નિશ્ચય, દાયક ભવજન. તમે જલ ભવનો અંત માનો છો ને, તમે ઈચ્છો છો ને કે આ ભવમાંથી અમારો અંત થાય, આવો આ પ્રભુના ચરણોની અંદર, આ ભાવની અંદર આવીને પાણી પરમાત્માને અર્પણ કરો. પ્રભુ યુગલિંગ આવ્યા રાજ્યાભિષેકમાં, તમને પાણી અર્પણ કર્યું, એનો સંસાર ટળી ગયો. પ્રભુ અમે પણ આવ્યા, અમારો પણ સંસાર તમે ટાળી દો. પ્રભુ એક મિનિટ, ફરવું છે કે મોક્ષમાં જો પહેલા નક્કી કરો પછી વાત કરીએ. બોલવામાં દુહા એમને નહીં બોલવાના, તમારે હકીકતમાં જવું છે ને મોક્ષમાં? થાક લાગ્યો છે? હું તપસ્યાનો થાક નથી કેતો, ભવ બ્રહ્મનો થાક પૂછું છું.
બધાએ ભેગા થઈને નાભી કુલકર્ણે કીધું કે આ રાજકુમારને અમારો લીડર બનાવો. નાભી કુલકર્ણ, નાભી રાજાએ હા પાડી. જગતની અંદર વિશ્વ વ્યવસ્થા કરવાનું કામ પ્રભુએ કરવાનું હતું. પ્રભુએ ક્યારેય પણ પાપનો માર્ગ સામેથી બતાવ્યો નહીં, જવાબદારી હોવા છતાં પણ. ફરીથી એકવાર બોલું છું, ધ્યાન આપજો. પ્રભુની જવાબદારી હતી કે જગતના જીવો જ્યારે તકલીફમાં મુકાય છે, ખાવા ક્યાં જશે, પીવા ક્યાં જશે, રહેશે ક્યાં, બધું પ્રભુએ બતાવવાનું હતું. પ્રભુએ સ્વયં ક્યારેય કોઈ પાપનો માર્ગ બતાવ્યો નહીં. તમે પણ એવા જશો ને, દીકરાને હોટલો નહીં બતાવી હોય, દીકરાને થિયેટર નહીં બતાવ્યું. પાપનો માર્ગ કેવી રીતે બતાવી શકાય? શ્રાવક કોઈ દિવસ પાપનો માર્ગ બતાવે? જે ભૂલ થઈ થઈ ગઈ, હવે ભૂલી જાવ, હવે સમર્થ થઈ જવાનું, હવે પાપના માર્ગ નહીં બતાવવાના. ભળી જાય. એકવાર મુંબઈ મેં કઈ વાત આવી હતી, પુરુષણ બતાવી ગયા હશે, અહીંયા સારી હોટલ ગઈ. મેં ભગવાન જાણે ધર્મશાળા બતાવો, હોટલો ખબર નથી. ભાઈ મને કહે છે સેન્ડવિચ ક્યાં નહીં વખણાયશ, ભગવાન જાણે ખાતા નથી. મેં કીધું અમે તો સેન્ડવિચ રોટલી તારા પાસે બોલો તો બતાવો તમને ક્યાં ભોજનશાળા સારા છે. છેલ્લે પાછો હોશિયાર એડ્રેસ લઈને આવ્યો. મને કહે છે શિવસાગર ક્યાં આવ્યો? શિવ આવ્યા હિમાલયમાં, સાગર આવ્યો દરિયામાં, અહીંયા ચોપાડી પાસે જાઓ, જ્યાં જવું ત્યાં શિવસાગર ને માટે આવો. પાછો અટક્યો ને પછી કે સાહેબ ક્રીમ સેન્ટર ક્યાં આવ્યો? એ ક્રીમ ક્યાં નાખવી? શિવને તો હિમાલયમાં મૂકી આવ્યો, ક્રીમ ક્યાં નાખવી? પૂછ્યા જ કરે પણ એને બહુ સરસ સમજાવ્યો કે ભાઈ પાપના માર્ગો જાણવા છતાં નહીં બતાવો. જો ધ્યાન રાખજો, મુંબઈ આવીને ફોન કરતા પેલા ધ્યાન રાખજો, કોઈ પાપનો માર્ગ નહીં બતાવો. કરતા પહેલા ધ્યાન રાખજો, નહીં કરશો તો ચાલશે, પાપનો માર્ગ નહીં બતાવો. શત્રુજયમાં કેટલી ટૂંક છે વર્ણન મોઢે આપીશ, કેવી રીતે જવાનું પ્લાન આપીશ, ધર્મશાળા બતાવીશ, એસી રૂમ નહીં બતાવો. પછી કહેતા નહીં આ બહુ સ્ટ્રીક પાડ્યું. હું શું કામ ભાઈ, હું તો મારા શું કામ ભાગીદાર બોલું, મારે મોક્ષમાં જવું છે. ખરું કહું છું કે બરાબર છે, આગળ ચાલ. અધિનાથ પરમાત્માને વિનંતી કરી અને કુદરતી એવો સમય થઈ ગયો, કલ્પવૃક્ષ ફળ આપતા બંધ થઈ ગયા. પહેલા તો માંગે એટલે મળી જાય, પાંદડું પેંડા ખાવા છે, ઉપરથી પાંદડું પણ લખાવવાના, પડતા બંધ થઈ ગયા. બધા ક્યાં શું થઈ ગયું, મશીન બગડ્યું લાગે છે, તે કામ નથી કરતું. એ બધા પેડેને એમ હાથ લગાવો, એ પેંડો 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 આપે ખ્યાતી રોગો, દેવતા અતિશય જતું રહ્યું હતું. હવે તો થોડી બુદ્ધિ લગાડે ને માણસ, ભૂખ લાગે તારે, એટલે ચડ્યા ને પાંદડા તોડ્યા ને ખાધા. જેમ જેમ પાંદડા તૂટતા ગયા તેમ તેમ સ્વાદ બગડતો ગયો, કારણ કે પહેલા તો દેવાધિષ્ઠિત હતા, હવે દેવાધિષ્ઠિત નથી. અને બધા પ્રભુની પાસે આવ્યા. નાભી કુલકર્ણના દીકરા આદિનાથ પ્રભુને કહે છે, ઋષભ ને ઋષભ કુમાર, હા કલ્પવૃક્ષ બગડી ગયા છે આજકાલ, અંદર ચાર્જિંગ જતું એવું લાગે છે, કઈ કોરવડ કરો ને, કઈ આપતું નથી. ભગવાન જાણતા હતા, ભગવાન થોડા ખમી ખાવ, વરસાદ પડશે ને એટલે એમના સારું થશે, થશે હમણાં કઈ કુદરતી ગોઠવણી થશે, ચિંતા ના કરો. ભગવાન જાણતા હતા, ભગવાન કઈ નથી. એમાં અચાનક પુષ્કરાવર્ત મેઘ વર્ષ્યો, એવો મેઘ વર્ષ્યો કે આખી ધરતી ફળીભૂત થઈ ગઈ, ચારે બાજુ પાણી 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 છલકાઈ ગયા, ધરતી પર લીલી લીલી ચાદર ઉગી. અને બધા લોકો આમ જોવા રહ્યા કે આજે આશ્ચર્ય શું થયું, આ શું થયું કે આપણી ધરતીમાં ગ્રીન ગ્રીન થઈ ગયું. અને એમાં વળી છોડ ઉગ્યા, છોડની અંદર અચાનક ગૌ ચોખા વગેરે ઉભા રહ્યા. બધા દોડ્યા આદિનાથ ઋષભ પાસે, ઋષભ ઋષભ કુમાર, અચાનક ધરતીમાંથી કઈ પેદા થવા લાગ્યું. ભગવાન સમજી રહ્યા, ભગવાન કીધું બસ ઓલું ઉપર વાળું ફળ નથી આપતું ને, હવે એટલે અહીંથી મળશે. હવે આપણે પાછી આદત પ્રમાણે બધા ઉભા રહી ગયા, દાના પડો, પડે ક્યાંથી, પાક લેવો પડે. પાછા ગયા ભગવાન પાસે, ઋષભ કુમાર એને માંગે તો એ આપતા નથી. ઓ નથી આપતા, જો પ્રભુ તો પહેલેથી કહી શકતા હતા ને કે તમે તોડી લો. પ્રભુએ કીધું નહીં, એ લોકોએ રિક્વેસ્ટ પૂછ્યું કે શું કરીએ, બિચારા અભણ હતા. ત્યારે ભગવાન કહે છે ન આપે તો શું કરવું પડે, આપણે દેવું પડે.
લોકો લેવાનું ચાલુ કર્યું એટલે ખાવાનું ચાલુ કર્યું. કાચા ઘઉં, કાચા મગ, કાચી દાળ, કાચા ચોખા, હું પેટ ભરાય, ડાયજેશન પ્રોબ્લેમ, વોમિટિંગ, બધા દોડ્યા ભગવાન પાસે. ભગવાન બહુ કડક કડક આવ્યું છે, ઢીલું ઢીલું નથી થતું, આમ આમ સારું છે પણ થોડું કડક છે, થોડું કઈ ઢીલું શું કરી, આમ ઢીલું થાય તો મજા આવે. ભગવાન કે જો એવું લાગે ને, હાથમાં લઈને હાથમાં થોડું આમાં 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 કરવાનું તો તમને જેવું જોઈએ એવું થઈ જશે. એટલે આ બધા હોશિયાર ચાલુ ગયું આમાં, એટલે થોડા સોફ્ટ થઈ ગયા, કારણ કે ગરમી થાય ને એટલે સોફ્ટ થાય. તમે નહીં કરતા કઈ સોફ્ટ નથી થવાનું, ધ્યાન રાખજો. ઈ જમાનાનું હતું એટલે થયું, હવે અત્યારે કઈ નો થાય. અને અત્યારે એને ખાધું બધા કે મજા આવી. એવા જંગલની અંદર બે ઝાડ ભટકાઈ ગયા અને અચાનક અગ્નિ પેદા થયો. અને અમને બધાને બાળી નાખે. ભગવાન સમજી ગયા જે દિવસ નો ઇંતજાર કરતો હતો એ દિવસ આવી ગયો છે. ભગવાન ચાલો જોવા જઈએ. ભગવાને જોયું અગ્નિ પેદા થઈ ગયો એટલે ભગવાને કીધું હવે તમે ઓલી મહેનત કરતા હતા ને, હવે તમારે મહેનત નહીં કરવાની, આ તમને મળી ગયું છે, હવે તમારે આની અંદર નાખશું એટલે ગરમ થઈ જશે. એ બધા પથ્થર ભટકાવે અગ્નિ પેદા થાય, લાકડા ભટકાવે અગ્નિ પેદા થઈ જાય, બધું અનાજમાં નાખી દીધું, બેસી જાય. કાળું ભમ થઈ ગયું. પાછા ભગવાન ના ભગવાન ભગવાન એ તો અમારું ખાઈ ગયો. ભગવાન કે ઈ જ તો કહું છું, હવે જો કઈ કરવું પડશે, આવું કરે એટલે કઈક તો કરવું પડે. શું કરશું આપણે? તો કે એ લાકડું અને આપણા અનાજ વચ્ચે કોઈ વચ્ચે મીડિયા આવી, એ દિવસે એ ધન્ય ઘડી એ ઋષભ કુમારે માથે ફેટો બાંધ્યો, જબલુને ધોતિયું પહેર્યું, ચકરડું હાથમાં લીધું, ચકરડાને ધરતી પર ફેરવ્યું અને માટીનું પિંડ મૂકીને પહેલું માટલું બનાવ્યું. એ દિવસથી ભગવાનનું માટલું કુંભારના ચકરડા પર બન્યું. આજ દિન સુધી એ કુંભારના ચકરડા પર બનતું રહે છે. આજ દિન સુધી ફ્રીજના ગમે તેટલા પાણી પીડો, માટલાનું એક ગ્લાસ પાણી મળે ને આમ લાગે તૃપ્તિ થઈ છે. પ્રભુ આપે આપેલું માટલું આજે અમારી પાસે છે. આજે બી કુંભાર એક પ્રમાણે ચકરડા પર માટી લઈને બેસે, કિતના બી ફેક્ટરી ખોલ જાય, મટકા તો વહી બે બનેગા. ચા કુંભાર, એક કુંભાર દેખાય એટલે ભગવાન આદિનાથને યાદ કરજો કે આદિનાથ ભગવાનનો અંશ છે, જેને માટીના ઘડા બનાવ્યા છે. પહેલું વાસણ માટીનું તૈયાર થયું. માટીની તાવડીની રોટલી ખાધી જ કોઈ દિવસ? મારી ફરિયાદ છે, મને કોઈએ ખવડાવી નથી. શું મીઠી હોય, સમજાઈ ગયું બરાબર? એ માટી ભગવાને આપેલી દેણ, એ માટલું તૈયાર થયું અને લોકોએ વાસણ બનાવ્યા, અનાજ રાખ્યું, બફાયું, વાપર્યું. ભગવાને ક્યારે સામેથી ન બતાવ્યું, જરૂર પડ્યું ત્યારે બતાવ્યું. દાઢી બધવા લાગી, ખંજવાળ આવવા લાગી, વાળમાં કદાવર લાગવા લાગ્યા, ભાઈ અને બહેનો સરખા દેખાવા લાગ્યા, એવડા વાળ વધી ગયા. એટલે ભગવાન 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 આ વાળ વધે શું કરું? ઓ, વાળ વધતું તો એક કામ કરવું પડે, આપણે વાળને સેટ કરવા. એ જમાનામાં પરમાત્માએ 100 પ્રકારના શિલ્પ આપ્યા. 100 શિલ્પની અંદર 20 ખાલી ઘર મકાન કેમ બને એના માટેના, 20 ખાલી રાજ્ય વ્યવસ્થા માટેના, 20 કોતરણી કરનારા, 20 વેપારની અંદર વ્યવસ્થા કરનારા, ટ્રાન્સપોર્ટેશન કરનારા, અને 20 પ્રકારે ખાલી હજામની કળા, ગાંધી કટ, મિલિટરી કટ, બોક્સ કટ, ડ્રીમ કટ, હાફ કટ, ફ્રેન્ચ કટ, ચીની કટ, બધી કટ ભગવાને આપી. જ્યારે જ્યારે દાઢી કરો ત્યારે ભગવાન આદિનાથને યાદ કરશો, નમામિ વંદે શ્રી ઋષભ ચિરંતમ, ભગવાન તમે દાઢીની પ્લેટ નો આપી હોત તો આજે મારી દાઢી આવડી લાંબી બાવો થઈ ગયો હોત. અહીંયા પ્રભુએ આપી દીધે દાઢી થઈ શકી. પ્રભુએ 20 પ્રકારની હજામણી કળા બતાવી. હજામણી કળા પ્રભુ આપ બતાવો છો. રાજ્ય ચલાવવું હોય પ્રભુને બધું જ બતાવવું પડે છે. આખી જગતની વ્યવસ્થા કરી,
બ્રાહ્મી ને સુંદરી બંનેને સ્ત્રીની 64 કળા શીખવાડી, ભરત બાહુબલી એના દીકરાઓને 72 પ્રકારની પુરુષોની કળા શીખવાડી. એ સમયમાં બ્રાહ્મીને બ્રાહ્મી લિપિ આપી, સુંદરીને અંક ગણિતનું જ્યોતિષ શાસ્ત્ર આપ્યું. જ્યોતિષ શાસ્ત્ર કે તમારી જન્મ તારીખ હોય એનો પ્લસ કરવાનો. હવે હમણાં કરતા નહીં, ધ્યાન રાખો બેન, કારણ કે પછી ચોપડા તમારી પાસે નથી. જે આંકડો આવે, એક આવે, બે આવે, પાંચ આવે, 15 આવે, 20 આવે, એમાં આંકડા પ્રમાણે તમારું આખું નસીબ ખોટવાઈ જાય. આ તારીખે આટલા કે આ છે એ શું થશે તો આમ થશે. કેટલા કે તમને વિઝા મળ્યો એટલે અંકગણિત કરવાનું, એટલે ટાઈમ ફિક્સ આવે. હું સમજ્યું આ ટાઈમે વિઝા આવી એટલે આટલા જ નંબર ફ્લાઇટમાં મારે જવાનું થશે, એટલે ફ્લાઇટનો આંકડો એટલો જ આવે. સમજાય ગયું? બરાબર, બધું ગણિત ભગવાને આપેલું છે. અંક ગણિત આખી મેથ્સ ભગવાન પાસેથી મળે છે. માનો કે આંકડા જ ન હોત તો શું થાત આ જગતમાં? ગણિત ન હોત તો 1 2 3 4 5 6 7 8 9 ન હોત આજે દુનિયામાં શું થાત? કરત શું? 100 રૂપિયા 200 રૂપિયા ન હોત તો આંકડા જ ન હોત તો ગાડીમાં નંબર કયો લે પકડત કોને? અંક ન હોત તો તારીખ કેવી રીતે બોલત? તિથિ કેવી રીતે બોલત? મહિનો કયો ચાલે છે? આંકડા ન હોત તો વ્યવસ્થા કેમ ચાલો? ભગવાને અંક આપ્યા છે, બ્રાહ્મી લિપિ. અને આજે પણ બોમ્બેના થિયેટરમાં જ્યારે શરૂઆતમાં કોઈ પ્રાર્થના લખાય એમાં નીચે બ્રાહ્મી લિપિ લખેલી આવે છે. એ બ્રાહ્મી લિપિ ભગવાન આદિનાથની લિપિ આજે પણ થિયેટરમાં ચાલુ હોય છે. આ બ્રાહ્મી લિપિ પરમાત્મા શું લિપિઓ આપી છે! બ્રાહ્મી લિપિમાં નૌકા, બ્રાહ્મી લિપિઓમાં શાસ્ત્રો, બ્રાહ્મી લિપિ લેખન કળા, ચિત્રકળા, મલ્લયુદ્ધ, આયુધ, WWF તમે સાંભળ્યું છે? આદિનાથ ભગવાન માંથી નીકળ્યું, ત્યાંથી અહીંયા આવ્યું. ધ્યાન રાખજો, ભગવાન બેલ્ટ નતા બતાવ્યા, ગાંડા ગાડા નતા બતાવ્યા, ભગવાને કસરત બતાવી દીધી. સમય જતા બધું બદલાઈ જાય, આપણે બદલી નહીં. બધી રમત ગમત પ્રભુએ બતાવી. પ્રભુએ વોટ્સઅપ ન બતાવી, પ્રભુએ ફેસબુક ન બતાવી, પ્રભુએ ટ્વિટર ન બતાવ્યું, પ્રભુએ ગગનચુંબી મકાનો ન બતાવ્યા. પહેલા દિવસે અહીંયા આવ્યો ને ફ્રીમોન્ટમાં રહેવાનું થયું, ગામડામાં આવી ગયો. હા બધા બેઠા ઘર, હાય હાય ક્યાં આવ્યો? અમેરિકા અમેરિકા કરતો તો ગામડું આવ્યું આ તો. પછી મને એમ થયું કે આદિનાથ ભગવાને કીધું તું ઊંચા મકાન, અહીંયા તો અહીંયા અર્થક્વેક જ થતી લાગે છે. આવું બરાબર છે, લાકડાના ઘર છે, બચી જઈશું આપણે. ત્યારે આદિનાથ ભગવાને રિયલમાં યાદ કર્યા હતા કે નહીં રિયલ ભગવાન તમે સાચું જ કીધું, તો ઊંચા મકાનમાં નહીં જવાનું, નીચે જ રહેવાનું. સમય જતા જગતને બધું આપીને ભરત બાહુબલીને રાજ્ય સોંપીને પ્રભુ દીક્ષા અંગીકાર કરવાનો સમય નથી. માં મરુદેવા રડે જ, બેટા તારે ક્યાંય નથી જવાનું. માને રડતી મૂકીને પ્રભુ દીક્ષા અંગીકાર કરે છે. 1000 વર્ષ સુધી માં રડતી રહી, ભરતને ઠપકા આપે છે, તારો તો બાપ હતો પણ મારો દીકરો છે, સમજતું પહેલા કાંઈ. તને પડી નથી તારા બાપની, પણ મને મારા દીકરાની પડી. તપાસ કરાવ, તું 6 ગણનો અધિપતિ ચક્રવર્તી શું કામનો કે મારા દીકરાની તું તપાસ ન કરાવી શકે? ગામે ગામની અંદર ગુપ્તચર ફરે છે, ભગવાન ક્યાંય મળતા નથી. જંગલમાં પ્રભુ સાધના કરે છે. શાસ્ત્રકાર લખે છે માં એટલું રડી, એટલું રડી, આંખની પર રડવાના એટલા પટલ જામી ગયા કે આંખે દેખાતું માને બંધ થઈ ગયું. કેવો પિતા દીકરા પ્રત્યેનો રાગ હશે માને? પ્રભુએ કાંઈ ન જોયું. સાધનાના માર્ગમાં પ્રભુ એ પાર ગયા તે ગયા. દીક્ષા લઈને પ્રભુ એક વખત પોતાનું ઘર છોડીને જાય છે, ક્યારે પણ પછી પોતાના ઘરે પગલું પાછા ફરતા નથી. નવો પગલા, નો આશ્વાસન, નો સંવેદન, નો સાશ્વાસન, કશું જ નહીં. પ્રભુ ચાલી ગયા. સાધનાની અંદર પ્રભુ મગ્ન છે. 1000 વર્ષની અંદરનો પહેલો સમય જેને આખા જગતને ખાવાનું શીખવાડ્યું, જેને આખા જગતને રસોઈની વિદ્યા શીખવાડી, એ 3 લોકના નાથને આજે અન્નનો દાનો મળતો નથી અને પાણીનું પીવાનું પાણી મળતું નથી. આખા જગતને જેને અનાજ આપ્યું, આવા પ્રચંડ પુણ્ય પૂર્ણતા પ્રભુને અનાજનો દાનો ન મળે. કલ્પના કરો કર્મની શું તાકાત હશે! આટલું પુણ્ય 2-3 સમયમાં છેલ્લે કરું તો ઘરે ભંડાર ભરાઈ જાય. અત્યારે તો આપણા ઘરે એટલું પુણ્ય ઉપાર્જન થઈ જાય. પૂર્વના જન્મના કરેલા કર્મ ઉદયમાં આવ્યા. અંતરાયકરણની પૂજામાં લખ્યું છે પશુઆ અંતરાય રે, આદિશ્વર સાહિબો રે પશુઆ અંતરાય. બે કારણ બેસે છે. પહેલું કારણ
પૂર્વના જન્મની અંદર બળદ ખાવાની અંદર મોઢું નાખતો હતો અને લોકો બળદને મારતા હતા અને પ્રભુનો આત્મા ત્યાંથી નીકળ્યો અને બળદને મારતા જોઈને એનાથી રેવાયું નહીં એટલે સારી ભાવનાથી કીધું ભાઈ આ બળદને મારો માં તો કે શું કરીએ ખાવામાં મોઢું નાખે છે એવું લાગે તો મોઢું બંધ કરી દો ને મારો જ શું કામ મોઢું બંધ કરાવ્યું પ્રાણીઓના મોઢા બંધ કરવાના અંતરે કેટલા ડેન્જર છે વિચાર કરો એવા મોઢા આવે છે તિરંજોનું મોઢું બંધ થઈ જાય આ લોકો ફરવા નીકળે ડોગ ને બધું લઈને એના મોઢા બંધ કરે કોઈ દેશ અપરાધી ના કરાય શાસ્ત્રમાં ક્યાંય આવા પ્રાણી પાડવાની વાત આવતી જ નથી પડાય આપણે ન પાડી શક્યા બધું પાંજરા પણ બનાવો પશુઓને વેપાર અને પશુનો વ્યવહાર સરસ ચાલે એવી વ્યવસ્થા કરવી પડે તો ગોચર હોય કે પશુ ફ્રી ફરી શકે એ લોકો એની આનંદમાં રહી શકે આવું ના કરી શકે અને આ બાજુ કહેવાનું ભૂલાઈ ગયું અને એ લોકોએ એનું મોઢું ખોલામાં સમય એટલો કાઢી દીધો કે જે સમય નીકળ્યો છે એ સમય બહુ વધારે પડતો નીકળી ગયો 13 કલાક સુધી મોઢું ખુલ્યું નહીં 13 કલાક 13 મહિના 400 દિવસ માટે કર્મ બંધાઈ ગયું એક કારણ આ બીજું પણ એક કારણ છે એ હવે આપણે બપોરના સમયમાં લેશું કેવા કર્મો કર્યા છે અને પ્રભુને પણ જો છોડતા નથી નાથ આજે એક જ વિષય પર જશું જે જે અંતરાય કર્મ બંધાય છે મારાથી પણ ન બંધાય અને હું જલ્દીમાં જલ્દીમાંથી બહાર આવું એવી ભાવના સાથે આપણે બપોરે પાછા મળશું 8 વાગે જેના વિરુદ્ધ કાંઈ પણ ઈચ્છા વિરોધ પહેલાં તો એક નાનું પછાણ આપું છું આજે અંતરાય કોઈએ અંતરાય નહીં કરવાનો આજે અંતરાય નું સાંભળ્યું ને કોઈએ કઈ અંતરાય નહીં કરવાનો એટલે કે કોઈ પણ વ્યક્તિ જતો આવતો કેમ લાગે કે હું આને નડું છું આપણે હટી જવા બધાને ચાન્સ આપવાનો આપણે ક્યાંય કશું અંતરાય નહીં કરવાનો આજના દિવસ માટે બપોરના વ્યાખ્યાન પહેલા સુધીમાં આટલો નિયમ 3 કલાક માટે આટલો નિયમ ક્યાંય કોઈ અંતરાય નહીં આપવાનો અહીંથી બહાર નીકળતા બી કોઈ આવતું પહેલા આપણે ઉભા રહેવાનું પહેલા ઓલાને આવતા પછી આપણે બહાર જવાનું સમજાઈ ગયું બરાબર આ પ્રમાણે આપણે બરાબર સાચવવાનું ચાલો ખાલી 3 કલાક 2:30 વાગ્યા સુધી આ નિયમ રહેશે ઉપવાસ સર્વદા સૌ સુખી થાઓ પાપ કોઈ ના જરૂર રાખ દ્રષ્ટિ મુક્ત થઈને મોક્ષ સુખ સૌ જગવરો શ્રીમસ્તુ સર્વ જગત પર્યધીરતા ભવંત બુધગણા દોષા પ્રયાતુ નાશન સર્વત્ર સુખી ભવત લોક પૂરી મચરી માણક કો મંગલ મધ્યમાન દિત્તમી ઇય પરિગઈયા જિનગણ રાઈ જેરા વલિચરિતમ બોલો શ્રી આદિનાથ